जय वसावड़ा ना तमाम वीडियो नो एक ज ऑफिशियल खजानो एटले प्लेनेट जेवी यूट्यूब चैनल नो जलसो। तो जल्दी जल्दी लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करी ऑल सिलेक्ट करो जेथी तमे जोई शको अमारा वीडियो सौथी पहला। નમસ્તે, મને એમ હતું કે ઘણા બધા બાળકો આવશે પરીક્ષા થવાની નામ વાંચીને, પણ કેટલા બધા બાળકો આવી ગયા છે, મોટા મોટા પોતાની અંદરના બાળકોને જીવતા રાખીને રૂપેરી રૂપેરી વાળવાળા બાળકો પણ અહીં હાજર છે। મને બહુ મજા આવે પરીકથાઓની વાત સાંભળીએ ને, એટલે આમ કેટલાક મિત્રોએ મને એવો મેસેજે કરેલો કે ઓલો સાવરિયાનું ગીત બધાને યાદ રહી ગયું છે, ફિલ્મ તો યાદ નથી રહી। એક દિન આસમાસે પરી આવેગી, એટલે કેટલાક લોકોને એવો વેમ હતો કે શ્યામભાઈ કેટલીક પરીઓ લઈ આવશે ક્યાંકથી અને પછી એનું રેમ્પોક થવાનું હશે અને પછી આ જય વસાવડા વચ્ચે આવીને કથા કરશે। એટલે એવું કંઈ છે નહીં, હું જ વાત છું જે કંઈ છે, અને પરીકથાઓની વાતો એટલા માટે જ દુનિયાની અંદર ફેમસ થઈ કે બધા લોકો પાસે પોતપોતાની એક ફેન્ટેસીની પરી હોય છે। અને જેમ્સ મેથ્યુ બેરી, જેમ બેરી, પીટર પાન નામનું અદ્ભુત પાત્ર જેમણે સર્જ્યું, જે પીટર પાન ક્યારેય મોટો જ નથી થતો, એ વર્લ્ડ લિટરેચરના દુનિયાનું એક એવું પાત્ર, અમર પાત્ર, કે જે ક્યારેય એની ઉંમર વધતી નથી, એમાંથી પ્રેરણા લઈને આપણા તારક મહેતાએ ટપોડો બનાવ્યો। મહેતા સાહેબ મોટા થયા, વૃદ્ધ થયા, જતા રહ્યા, ઇન્દુબેન જતા રહ્યા, પણ ટપોડો હજી મોજૂદ છે એ જ ઉંમરમાં। ટપોડાના પાત્ર ભજવતા કલાકારો પણ મોટા થઈ ગયા, એમની ઘેર હવે ટપોડા રમતા થઈ જશે થોડાક વર્ષો પછી, પણ હજી તારક મહેતાનો ટપોડો ટપોડો જ છે, એવું આ પીટર પાનનું પાત્ર। અને આખી ફેરીટેલની વાર્તા એમ એક નાનકડી આવડીક પડી હથેળીમાં સમાય જાય એવી ટિંકર બેલ નામની, બહુ ફેમસ ડિઝનીના ફિલ્મોને કારણે વધારે ફેમસ થઈ ગઈ। તો એ ટિંકર બેલની જે કહાની એની અંદર છે, એમાં એક જગ્યાએ જેમ્સ મેથ્યુ બેરીએ એવું લખ્યું છે કે દુનિયામાં પહેલું બાળક જ્યારે જન્મ્યું ને ત્યારે, શરૂઆતમાં તો બધા બાળકો જન્મે ત્યારે રડે, ઉવા ઉવા એવો શબ્દ પણ છે આપણે ત્યાં, એમ રડતું હતું, પણ જ્યારે એ બાળક રડવાનું બંધ કરીને પહેલી વખત હસ્યું ત્યારે હાસ્ય છે ને એ ટુકડાઓમાં વેરાઈ ગયું અને ટુકડાઓમાંથી બની એ પરીઓ। દુનિયામાં જન્મેલા પહેલા બાળકના પહેલા સ્મિતમાંથી જે જન્મી એ પરીઓ। આગળ જેમ બેરી એવું લખે છે કે હજી પણ જ્યારે જ્યારે બાળકો જન્મે છે ત્યારે એ ક્યારેક ક્યારેક રડવાનું બંધ કરી અને પહેલી વખત હસે છે ત્યારે પણ એક પરી જન્મે છે, જેથી પોતાની પરી। એક સરસ મજાની અંગ્રેજી નાનકડી લઘુકથા, ટૂંકી વાર્તા છે સાશી નામની, અને સાશીની કથા એવી છે કે સાશી 5-5.5 વર્ષની હતી અને એના મમ્મીને એક નાનકડા ભાઈએ જન્મ આપ્યો, એટલે બધાએ મેટરનિટી હોસ્પિટલમાં સાશીને લઈ ગયા, પપ્પા અને બીજા બધા સગા સંબંધીઓ કે જો તારે એક ભૈલો આવ્યો છે, તારે એક ભૈલો આવ્યો છે, બરાબર। કાચમાંથી સાશીએ નાનકડા બાળકને અને પોતાની મમ્મીને જોઈ, સાશીને મન હતું અંદર જવાનું, એના મમ્મીને અને એના નાનકડા નવા ભાઈને રમાડવાનું, પછી ડૉક્ટરે પરમિશન આપી એટલે સાશી અંદર પણ ગઈ। અંદર ગઈ, મમ્મી તો સૂઈ ગયા હતા થાકીને, નાનું જે ભૈલું હતું તાજું જન્મેલું બાળક એ એમને એમ સૂતું હતું, એને ટકર ટકર આંખે સાસી એટલે પોતાની બહેન સામે જોયું, બહેને નાનકડી 5 વર્ષની, બહેને પોતાના નાનકડા ભૈલાના ગાલ ઉપર હાથ ફેરવીને કીધું ભગવાન મજામાં છે ને, કારણ કે ધીરે ધીરે હવે મને ભૂલાતા જાય છે, તું તાજો આવ્યો છો એટલે તારી સાથે ડાયરેક્ટ વાત કરી હશે। આ જે વિસ્મય, આ જે મુગ્ધતા, આ જે માસુમિયત, આ જે ભોળપણ, એમાંથી જે આવિષ્કાર થયો છે ફેરી ટેલ્સ, એ છે પરીકથાઓ। આ એક વર્ઝન છે પરીકથાઓનું, ચિલ્ડ્રન વર્ઝન, ચાઇલ્ડ લાઇક વર્ઝન, પણ આ એકમાત્ર વર્ઝન નથી। જગતની અંદર પરીકથાઓ ક્યારે શરૂ થઈ એનો કોઈ ઇતિહાસ જ નથી, આ પરીકથાઓ બધી જ લોકકથાઓ છે, એ વાસ્તવિકતા છે। આપણા ઝવેરચંદ મેઘાણી જેમ એક યુનિવર્સિટી જેટલું કાર્ય કરવા માટે પોતે એકલા હાથે ખભે થેલો લઈ અને સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ખંડેરોમાં અલગ અલગ પાળિયાઓમાં ખાંભીઓ જુહારું છું, એવો કાઠિયાવાડી તળપદો શબ્દ કે હું આ જેટલી ખાંભીઓ છે જેટલા પાળિયા છે એની પાસેથી એક એક વાર્તા સાંભળવા માટે આવ્યો છું, અને એમાંથી એમણે સૌરાષ્ટ્રની રસધાર બધી મોટાભાગની એ પણ પરીકથાઓ જેવી જ અમુક વાર્તાઓ તો છે, ફેન્ટેસી જેમાં આવે, પરીકથાઓના કેટલાક એલિમેન્ટ હોય છે જગતમાં, સાહિત્યના એંગલથી તમે જુઓ તો એમાં કલ્પના હોવી જોઈએ, ઇમેજિનેશન હોવું જોઈએ, ફેન્ટેસી હોવી જોઈએ, એમાં ક્વેસ્ટ હોવી જોઈએ, તલાશ, કશું ગોતવા માટે નીકળવાનું, આ એક મોતી લઈ આવવાનું છે, આ એક સવાલનો જવાબ લઈ આવવાનો છે, આ એક પંખી લઈ આવવાનું છે, આ એક હીરો લઈ આવવાનો છે, અને તો આ થશે, આ ગુલાબનું ફૂલ લઈ આવવાનું છે તો આ થશે, ક્વેસ્ટ। પરીકથાઓમાં હોય ઇમેજિનેશન, પરીકથાઓમાં હોય મેજિક,
પરિકથાઓમાં હોય કેટલાક નિયમો, દરેક પરિકથાને કેટલાક નિયમ હોય કે જો આ જંગલની અંદર જવાનું પણ પાછું ફરીને જોશો તો પથ્થર જેવા થઈ જશો, જો તમારો હાથ જો કોઈ એક પણ આ ખજાનાની અંદર જવાનું, અલાઉદ્દીનનો ચિરાગ અંદર જવાનું, પણ જો ભૂલે ચૂકે ચિરાગ સિવાય બીજા કોઈક વસ્તુને અડશો તો ગુફાનો દરવાજો બંધ થઈ જશે. દરેક ફેરીટેલની અંદર આવા કેટલાક એલિમેન્ટ્સ હોય, એમાંથી ફેરીટેલ બને, પણ બધી મોટાભાગની ફોકટેલ્સ કોઈકે કોઈકે ભેગી કરી. લેખક તરીકે આમ જુઓ તો કોઈનું નામ જ નથી, અરેબિયન નાઇટ્સમાં લેખક તરીકે કોઈનું નામ નથી. તમે વિચારજો, મોટાભાગની પરિકથાઓ દુનિયાની અંદર આવી એ ફોક લિટરેચર તરીકે આવી, ફ્રાન્સમાંથી આવી, જર્મનીમાંથી આવી, યુરોપમાંથી આવી. અમેરિકા પાસે 200 વર્ષનો જ ઇતિહાસ છે એટલે ફોક લિટરેચર હોવાનો પ્રશ્ન નથી, પણ અમેરિકાએ આખી દુનિયામાંથી પરિકથાઓ ભેગી કરીને એનું માર્કેટિંગ શરૂ કર્યું. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચ નથી, અમેરિકન છે. અને આપણે જે પિઝા અત્યારે અમદાવાદમાં ખાઈએ છીએ એ પિઝા ઇટાલિયન છે જ નહીં, ઇટાલીવાળા તો એ ખાય જ નહીં, એને અડે જ નહીં, ઇટાલીવાળા એને ડિસ્ક્વોલિફાય કરે છે. હું તો ગયો છું ઇટાલિયન, સાંભળીને આવ્યો છું કે અમેરિકન પિઝા આર નોટ પિઝા, દે આર મેકિંગ સમથિંગ એન્સ એન્ડ માર્કેટ ઇઝ એઝ અ પિઝા, એવું ઇટાલિયનો કહે છે બરાબર. પણ એ પિઝાને ઉપાડીને અમેરિકાએ ડોમિનોના માધ્યમથી ડોમિનેશન કર્યું કે પિઝા હટ કે બધી અમેરિકન ચેઇન છે. તમે જુઓ એવું ડિઝનીએ કર્યું, બધી જર્મન ફ્રેન્ચ યુરોપના અલગ અલગ દેશોની ફેરીટેલ્સ ઉપાડી 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 અને સિન્ડ્રેલા સ્નો વ્હાઇટ બધી કહાનીઓ આપણા સામે પહોંચાડી. એટલે એને કારણે આપણને એમ લાગ્યું કે આ કેટલી બધી સરસ મજાની અમેરિકન વાર્તાઓ છે. એ અમેરિકન નથી, યુરોપિયન વાર્તાઓ છે. યુરોપ પાસે ઇતિહાસ હતો અને એમાં બે ધૂળ ધોયા જેવા મિત્રો નીકળ્યા, ગ્રીમ બંધુઓ, ગ્રીમ બ્રધર્સ. અને ત્યાંથી શરૂ થઈ, કારણ કે એમણે મેઘાણીભાઈ જેવું જ કામ કર્યું, ગામે ગામ ફરી ફરીને, મૂળ તો ભાષા વિજ્ઞાનીઓ હતા બંને, અને એમાંથી વાર્તાઓ શોધવા માટે નીકળ્યા અને વાર્તાઓ 210 જેટલી કહાનીઓનો સંગ્રહ બનાવ્યો. અને આપણને ગૌરવ એ થાય કે સમગ્ર ભારતીય ભાષાઓમાં સૌથી વધારે ગ્રીમ બંધુઓનો અનુવાદ જો થયો હોય તો એ ગુજરાતી ભાષામાં થયો છે, અને એ કરનાર રમણલાલ સોની. આજ અમદાવાદમાં અહીંથી થોડેક જ દૂર સુતરિયા હાઉસની અંદર રહેતા ભાઈ કાકા ઓલની પાસે રમણલાલ સોનીએ સૌથી વધારે ગ્રીમ બંધુઓની વાર્તાઓનો અનુવાદ કર્યો. ગ્રીમનો લોકકથા ભંડાર અને વિશ્વનો લોકકથા ભંડાર એવા બે નામથી એમણે આખે બે પુસ્તકો મોટા દળદાર બહાર પાડ્યા, આજે અપ્રાપ્ય છે. અત્યારે કામ એમના સન છે ડૉક્ટર શ્રીરામ સોની, હવે તો એ પણ સાવરકુંડલા આવી ગયા છે વિકેશભાઈ, બધું છોડીને કે ભાઈ મારે દર્દીઓની સેવા કરવી છે, ડૉક્ટર છે. પણ પિતાઓએ ખાલી વાર્તાઓ નથી લખી, આવી સારી કૃતિઓ બીજી પણ સર્જી છે એમના સંતાનો જેવી, કે પોતાના સંતાનો પહોંચાડીને જવાબદારીમાંથી મુક્ત થઈ મફતમાં સારવાર કરવા માટે અલગ અલગ ગામે ફરે છે કે હું થોડા વર્ષો અહીં રહીશ, અહીં દર્દીઓની મફત સારવાર કરું, પછી બીજે કંઈક જઈશ, ત્યાં દર્દીઓની મફત સારવાર કરીશ. આવો જેનો દીકરો છે, એટલે અમે એક પ્રકલ્પ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ કે રમણલાલ સોનીની વાર્તાઓમાંથી ચૂંટી ચૂંટીને ક્યાંક ક્યાંક સેજ મઠારવી પડે, અમુક ભાષાના શબ્દો આજે કોઈને સમજાય નહીં બરાબર, ડાબોટા ઉપર અસ્ત્રો ઘસાતો હતો એવું અત્યારે આમ બોલો તો 90% લોકો પૂછે કે આ શું ચાલે છે, આ કઈ બાબત છે, આખિર કહેના ક્યાં જાતે હો ભાઈ. એટલે એવું બધું સુધારી વધારીને અમારે એક સંગ્રહ તૈયાર કરવો છે, એ કરીએ છીએ. આપણે ત્યાં પણ પરિકથાઓ આવી, આપણે ત્યાં પણ ફેરીટેલ, ખરેખર તો આપણે ત્યાં ફેરીટેલમાં ફેરી નથી, કારણ કે આપણે ભગવાનને પરિવોગ બનાવી દીધા. આપણા માટે જે ચમત્કાર પરિવો કરે છે પશ્ચિમની વાર્તાઓમાં એ આપણે ત્યાં કૃષ્ણ કરે છે. તમે વિચાર કરો, ચીરપુરી દે, આપણી દ્રૌપદી વસ્ત્રહરણની વાત, સુદામાની વાત, સુદામા મળવા આવે તો આપણે ત્યાં તો ઈશ્વર પણ પરિલોકની અંદર, એમાં પણ એ જ છે, ક્વેસ્ટ છે, ચેલેન્જ છે, સામે કશુંક પ્રાપ્ત કરવાનું જ, કશુંક મેળવવાનું જ. અર્જુનને કહેવામાં આવે કે તારે બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરવું હોય તો અહીં જવાનું, તારે આ અસ્ત્ર લેવું હોય તો અહીં જવાનું, આની પાસે જવાનું, ને એમાંથી તમારે પરાક્રમ કંઈક આવે. કેટલા બધા આમ જુઓ તો સિમિલર સ્ટાઇલ છે. તમે જુઓ વિશ્વની પરિકથાઓની અંદર તમે જુઓ ને, ઢગલા બંધ એવી તમને સિમિલારિટીઝ જોવા મળે. હાતિમ તાઈ કે સાત સવાલ, બહુ જૂની પરિકથા છે અરબસ્તાનની. હાતિમ તાઈ સાત સવાલના જવાબ ગોતવા માટે નીકળે, હવે એ અરબસ્તાનને આવ્યું, હવે એની સામે ગ્રીકની હર્ક્યુલિસના સાત પરાક્રમો. હર્ક્યુલિસને કહેવામાં આવે કે સાત ચેલેન્જીસ છે, મેડુસાનું માથું લઈ આવવાનું છે, આને કબજો કરવાનો છે, આ દ્વીપની અંદર જઈને આ રાણીને પાસેથી આ એક તલવાર લઈ આવવાની છે, આવી બધી હર્ક્યુલિસના સાત પરાક્રમો. જો સાત અગેઇન, હેરી પોટરના સાત હોરક્રક્સ, જેણે હેરી પોટર જો યાદ હોય એને ખબર હશે કે એમાં સાત હોરક્રક્સ આવે, સાથે સાત હોરક્રક્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાના પઝલની જેમ, સોલ્યુશન કરીને કે આ હોરક્રક્સ હશે, આ હોરક્રક્સ હશે, આ હોરક્રક્સ હશે, ત્યાં સુધી પહોંચવાનું. હેરી, હરમાયોની, રોન બધા મિત્રો ભેગા થઈ ટીમ બિલ્ડિંગ કરી અને ત્યાં પહોંચે છે. હવે હાતિમ તે જુદું બેકગ્રાઉન્ડ છે, જુદી કહાની છે. હર્ક્યુલિસ જુદું બેકગ્રાઉન્ડ છે, જુદી કહાની છે. હેરી જુદું બેકગ્રાઉન્ડ, જુદી કહાની છે. ત્રણ અલગ અલગ રિલિજિયન છે આમ જુઓ તો, ત્રણ અલગ અલગ સંસ્કૃતિ છે, સિવિલાઇઝેશન છે. પણ હર્ક્યુલિસ, હેરી અને હાતિમ ત્રણેયમાં વાત છે સાત બાબત ગોતવાની.
સી આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પરિકથાઓ ક્યાંથી ક્યાં કનેક્ટ થાય અને કેવી રીતે રૂપ બદલાવે, કેવી રીતે વેશ બદલાવે આપણે જાણતા નથી. હવે તો ઠીક છે, મોબાઈલ આવી ગયો આપણા બધા પાસે અને મોબાઈલની અંદર બધા પોતપોતાના વિડીયો પણ હવે, અને સૌથી વધારે મોબાઈલ બધા મા બાપો બાળકોને આપી દેતા હોય છે, કારણ કે બાળકો એને કંઈ હેરાન ન કરે. એટલે મોબાઈલ એ નવો જ દુનિયાનો બેબી સીટર છે, કે ભાઈ તમારે બાળકોને રસોઈ કરવી હોય તો મોબાઈલ પકડાવી દો, બરાબર, કોઈકની સાથે કંઈક લાંબી વાત કરવી હોય મોબાઈલ પકડાવી દો, તમારે કંઈક તમારું કામની સિરિયલ કે સમાચાર જોવા હોય મોબાઈલ પકડાવી દો. અને મોબાઈલને કારણે છોકરાઓ પણ જરા ગ્લોબલ થતા જાય છે, એમને ખબર હોય છે કે સ્નો પડે તો કેવો પડે, કે અમદાવાદમાં સ્નો પડતો નથી પણ છતાં સ્નો કેવો પડે એની બધી ફિલ્મો બિલ્મો જોઈને મોબાઈલમાં વિડીયો જોઈને બધાને ખબર પડી ગઈ જતી હોય છે. હું એટલા માટે વાત કરું છું કે એક બહુ વિખ્યાત પરિકથા છે જર્મનીની, રેડ રાઇડિંગ હુડ. એક નાનકડી છોકરી એને દાદીમાને મળવા માટે જાય, ચેરી અને સફરજન ટોપલાની અંદર વીણતી જંગલની અંદર લહેરથી ગીતો ગાતી ગાતી, અને દાદીમા ઘરડા હોય અને દાદીમાને મારીને એક વરુ ત્યાં ગોઠવાઈ જાય, અને પછી પેલું રેડ રાઇડિંગ હુડ દરવાજો ખખડાવી અને જાય તો એમ કે દાદીમા તમે આમ કે આવા, તમારા નાત કેમ છે, તમારી આંખ કેમ આવી છે, અને પેલા ગીતો ગાતો ગાતો વરુ એની ઉપર આક્રમણ કરીને ખાઈ જાય. આમ જુઓ તો બહુ સિમ્બોલિક કહાની છે, બરાબર. એક દસ્તક નામની ફિલ્મનું ગીત હતું, વર્ષો પહેલા એક ફિલ્મ બનેલી દસ્તક, રોબિનભાઈ હાજર હોત તો મજા આવત, કારણ કે એમણે લખેલી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. તો દસ્તક ફિલ્મનું એક ગીત હતું, શીશે સે બની એક લડકી પથ્થર કે શહેર મેં આઈ. આ શીશે સે બની એક લડકી પથ્થર કે, આ મૂળ વાત તો એ છે કે કોઈ કોઈ સરસ મજાની યુવતી છે, એ પોતાની રીતે, કોઈ સ્ત્રી છે એ પોતાની રીતે આ દુનિયાના જંગલની અંદર સફેદ બરફ ખૂંતી ખૂંતી નીકળે છે. રેડ રાઇડિંગ હુડ એવો શબ્દ એટલે છે કે લાલ કલરના ઊનનું સ્વેટર પહેરીને નીકળે છે અને બરફ સફેદ છે, અને એમાં કોઈ વરુ છે એ રૂપ બદલાવીને બેઠું હોય છે એનો શિકાર કરવા માટે. હવે આ એક કહાની છે, જો અત્યારે તમે કીધું એમ જનરેશન સ્માર્ટ થઈ ગઈ, ભૂલકાઓ બધા મજેદાર થઈ ગયા, એમને દુનિયાની ખબર છે, આપણા કરતાં ઝાઝી ખબર છે, મમ્મી પપ્પાઓને શીખવાડે છે ઘણી વખત, તો તમને ન ખબર પડે આ કેમ થાય, અમને ખબર છે કે આ કેમ થાય. પપ્પાનું વાઈફાઈ કેમ ચાલુ કરવું, એના પાસવર્ડ કેમ નાખવા, એની ફોટો ગેલેરી કેમ જોવી, વિડીયો કેમ ઉતારવા, બધું જ બાળકોને ખબર હોય છે. પણ તમે વિચાર કરો કે કદાચ બાળકોને તમે કહો તો બાળકો સવાલ પૂછે, રેડ રાઇડિંગ હુડની વાર્તા તમે બચપણમાં સંભળાવો તો સવાલ પૂછે, બરફ કેવો હોય, બરફ સફેદ કેમ હોય. મારી નજર સામે એક નાનકડી ઢીંગલી મને એમ કીધેલું કે બરફને કંઈ કલર જ ન હોય, કારણ કે એને ફ્રીઝનો બરફ કાઢીને મને બતાવ્યો, બરફ થોડો સફેદ હોય, બરફ તો આવો હોય કાચ જેવો, કારણ કે એને સ્નો વાળો બરફ તો જોયો નથી એની લાઈફમાં. એટલે બરફ સફેદ રંગની ચાદર બિછાવેલી હોય એ દ્રશ્ય તો પશ્ચિમના કિનારે જોવા મળે, તમને અહીં તો જોવા ન મળે, એટલે એને જોયો નથી, એટલે એના માટે બરફ છે એ પેલો વ્હાઈટ કલરનો હોય જ નહીં, વરુ નથી જોયું નજર સામે. પણ હવે વિચાર કરો, હવે હું નાનો હતો ત્યારે આપણે ત્યાં પણ એવા પરિકથાઓ નામ જોવો તો સર્જકો નીકળ્યા, ગીજુભાઈ એમાંના એક, ગીજુભાઈ બધેકા, બુછાળી માં જે બાળકોની કહેવામાં આવતા હોય તો, ગોળ કેડી ભીતરડી શેરડી કેરા સાઠા. જો આ તમને બધાને યાદ હોય આ વાર્તા, કોઈએ તમારા મમ્મી હોય તમને કીધી હોય ખોલામાં બેસાડીને તો કદાચ યાદ હશે, કારણ કે આ વાર્તા છે ને છપાવા કરતાં સાંભળવાની મજા છે, આ પ્રિન્ટેડ ફોર્મમાં મજા નથી, આ કહેવાની મજા છે. ખોળામાં બેસાડીને રાતના ઊંઘાડતી વખતે ચર્ચા કરતા કરતા, વાત કરતા કરતા, માથે હાથ ફેરવતા ફેરવતા, ગાલ ખેંચતા ખેંચતા, એમ કહેવાની મજા છે. ને એ વાત તો પેલી બકરી છે એ છોકરાઓને કહીને જાય છે બચ્ચાઓને, અને વાઘ આવે છે અને પછી એનો અવાજની આ નકલ કરે છે, કારણ કે આ કોડવર્ડ છે તાળું ખોલવા માટેનો, કે આવું જ્યારે માં ગાય ત્યારે જ તમારે બારણા ઉઘાડો. અને પછી આપણે ત્યાં વળી સર્જકે જરા પોઝિટિવ એન્ડ મૂક્યો છે, પાછા બચ્ચાને બહાર પણ કાઢવામાં આવે છે. પછી તમને ખબર હોય તો એક કોઠીમડાની વાર્તા આવતી કે જે અંદર પુરાઈ ગયું કોઠીમડું, દડબડ 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 કરતું જતું હતું. પરિકથાઓમાં આવા પાત્રો પણ આવે, એક ડોશીમાં તો હોય જ પરિકથામાં, પાછા ભેદી ડોશીમાં જોઈ, ડોશીમાં બધા ભેદી લાગતા હશે મોટાભાગના લેખકોને, કે કંઈક કાંતતા હોય કે કંઈક જોતા હોય ને કંઈક અચાનક વરદાન આપી દે, ને અચાનક કંઈક કોકને કંઈક આમ સડેલું સફરજન આપી દે જેનું બટકું ભરો ને તમે કંઈક પકલી ચકલી થઈ જાઓ, આવું પણ હોય. ઇટ્સ અ મેજિક લેન્ડ માય ફ્રેન્ડ્સ, કહેવાનો મતલબ એ છે ફેન્ટેસી ઇમેજિનેશન. અને એની જે મજા હતી એ મજા માણવા માટે આપણે થોડીક બાળકની આંખ જોઈએ, વિસ્મયની આંખ જોઈએ, અચરજની આંખ જોઈએ. આ વિષયમાં અચરજની આંખ ઉમેરવામાં આવ્યું છે એટલે જ છે. જાવેદ અખ્તરની એક સરસ મજાની પંક્તિ છે, મુજકો યકીન હૈ સચ કહેતી થી, જો ભી અમ્મી કહેતી થી, જબ મેરે બચપન કે દિન થે ચાંદ મેં પરિયા રહેતી થી, ચાંદ મેં પરિયા રહેતી થી. આ વાસ્તવિકતા છે, હોય પણ ક્યારે, જબ મેરે બચપન કે દિન થે, મારી માના ખોળામાં રમવાના દિવસો હતા ને ત્યારે મને પાક્કી ખાતરી હતી કે આ ચાંદામાં પરીઓ રહે. પછી ખબર પડી કે આ તો નીલામ સ્ટ્રોંગ આટો મારી આવ્યો છે, ત્યાં તો કઈ પરી પરો કઈ છે નહીં, બરાબર, યા તો ધૂળ છે, ઢેફા છે, થોડાક ખડક છે, હજી વિક્રમ લેન્ડર પડ્યું હશે કોઈક જગ્યાએ આપણે પાછા જાય તો.
સમજો આ વાત કે એ પેલી મુગ્ધતા જતી રહી. મોટા ભાગે સગાઈ પહેલા અને લગ્ન પછી આ જ હાલત હોય છે માણસોની. પહેલી બધું ગુલાબી ગુલાબી લાગે, એકદમ એમ બધું આમ સરસ આમ કંઈક આમ. હું તો ઘણીવાર, મારા આ તો જુદો ટોપિક છે અને આપણે અહીં કંઈ લિયાવો નથી પરાણે, બરાબર. કારણ કે જે પરિકથાઓમાં મેં હમણાં જ કહ્યું ફેન્ટેસી અને ઇમેજિનેશનની મજા છે, એમ શરૂઆતની અંદર તો કંઈક આમ હનીમૂન માટે ગયા હોય ને. આપણે તો ગુજરાતીઓ હનીમૂન પર ટૂરમાં, પેકેજ ટૂરમાં કરીએ, એક સાથે 52 જણા જાય આખી બસ ભરીને, પછી જાહેરાતો એવી છપાય હનીમૂન માટેની ખાસ બસ ઉપડે છે, એટલે તો સસ્તું પડે જ થોડુંક. હવે એકલા એકલા જાઓ બે જણા, એના કરતા આખી બસના પેકેજમાં જાય જરા સસ્તું પડે. તો એમાં આમ કંઈક કોકડમ પગ ભટકાય, તો મેં જોયા છે એવા દ્રશ્યો, તમે જોયા હશે જેને લગ્ન કરી રહ્યા છે અને કદાચ અનુભવ્યા હશે સુખી આત્મા હોય. તો આમ લોહી નીકળે તો કોઈક સાડીના છેડા ફાડી નાખે ને રૂમાલ બાંધી દે ને પોતા આમ દુપટ્ટા આખે આખે આપી દે, હાય તમને લોહી નીકળું એમ. એમાં ઘણાને તો મજા આવે, લોહી કાઢે ખરા થોડુંક એમ. આ બાને પણ એમ કે જો પ્રેમ મળતો હોય તો. પછી જાત્રાઓએ પણ યુગલો જાતા હોય. આપણે જેમ હનીમૂનની બસો એક સાથે ઉપડે છે એમ જાત્રાની તેના કરતા જાજી ઉપડે છે. એમાં પણ બધા કપલમાં જાતા હોય, અને એમાં જો કંઈક કોઈ ભટકાય તો પછી ખીજની ને ખીજની અંદર આમ દાંતને નોર આમ ભરાવી દેવાના હોય ત્યાં ત્યાં જાહેરમાં, એવા અવાજ એમ કહેવામાં આવે. તમને તો બહાર કાઢો ત્યાં ભટકાતા જોશો, કે બહાર કાઢવા જવા નથી, જ્યાં જાઓ ત્યાં ભટકાયા કરો. લગ્ન થયા તે દીના ભટકાયા કરો, જોઈને હાલતા શીખતા હો તો શું થાય આટલા વર્ષ. હમણાં શું થયું, પેલી જે પરિકથા હતી ને, પેલી રૂમાલ ફાડીને બાંધી દેવાની, એ પરિકથામાં વાસ્તવિકતા ઘૂસી ગઈ, રિયાલિટી બાઇટ્સ. પછી આ 20-30-40-50 વર્ષનો સંસાર થયો, એમાં ખબર પડી કે ભાઈ આમાં હવે કંઈ, હવે કોઈ જાદુ થવાનો નથી, બરાબર. એટલે પછી એમ કે તમે જ્યાં જાઓ ત્યાં ભટકાતા હો છો, એ આખું 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 ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. તમે જુઓ ટોનનું, આ જ વાત છે રીડર તરીકે પણ, આ જ વાત છે. આપણે જરાક મોટા થતા જાય, મોટા થતા જાય, મેચ્યોર થતા જાય, દુનિયાદારીની પરખ આવતી જાય, પછી આપણે એમ કહેતા જાય કે આવું થોડું હોય, આવું થોડું હોય. એક સરસ મજાની ફિલ્મ હતી, એડવેન્ચર્સ ઓફ બેરન મુચ્ચનસ્ટાઈન, શાહરૂખ ખાનની ઝીરો જે ફિલ્મ રિલીઝ થઈ, એમાં થોડીક આની છાંટ હતી આ ફિલ્મની. સરખી રીતે એ ન કરી શક્યા કારણ કે હાફ હાર્ટેડ હતી. એમને પાછો સ્ટાર શાહરૂખ ખાન પણ જોતો હતો, એમને પાછો શાહરૂખના બે સારા સોંગ પણ જોતા હતા, રોમાન્સ પણ જોતો હતો, મેજિક રિયલિઝમ પણ જોતો હતું, ફેન્ટેસી પણ જોતી હતી. તો બધા જ મસાલા તમે એક સાથે નાખવા જાઓ તો કંઈ ઊંધિયું ન થાય, એ જે થાય એ ખાઈ જ ન શકો એવું થાય. તો પણ પહેલી ઓરિજિનલ ફિલ્મમાં એવું હતું કે ભાઈ એક બેરન નામનો એક નાટકની ટોળી છે, નાટક મંડળી, અને નાટક મંડળી છે એમ સ્ટેજ ઉપર આવીને નાટકો કરે, અને નાટકો કરે ને એની અંદર એમ કે જે નાટકના પાછળ કોક પડદો ઉચકીને ચાલતું હોય, કોક પેલું લાકડાની બધી વસ્તુઓ ભેગી કરતું હોય, આ બધા એના આસિસ્ટન્ટ હોય અલગ અલગ પ્રકારના, અને પેલા બેરન વૃદ્ધ માણસ છે એ બધો રોલ કરે, બીજા વિશ્વયુદ્ધની વચ્ચે નાટકો કરતા હોય, અને એમાં પછી એના પરાક્રમો શરૂ થાય. એની સાથે જે માણસો કામ કરતા હોય એ જ બધા આવી જાય અલગ અલગ પાત્રો તરીકે, અને કોક આમ ફૂંક મારે ને દુનિયા ઉડી જાય એવી શક્તિ ધરાવતું હોય, ને બેરનને પાછા બધા ઓળખતા હોય, ને ચંદ્ર ઉપર આંટો મારી આવે, ને ચાંદા ઉપર પગ મૂકીને પાછો નીચે આવે. એમાં એક વખત આખી ફિલ્મમાં જે બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયલોગ છે એ છે કે એક પાત્ર બેરનને, એટલે પેલા ગરડો જે હીરો છે એનો, એને પૂછે છે કે તમે ક્યારે વાસ્તવિકતામાં નથી જીવતા, તમે આ બધું કહીને રાખો છો આવા રાક્ષસો ને માયાલોક ને પરિલોક ને પરાક્રમો ને. એટલે એમ કીધું કે વાસ્તવિકતા એટલે શું, વાસ્તવિકતા એટલે શું, એક માણસ બીજા માણસને મારી નાખે, તમે તમારા જ સગાઓનું લોહી પી જાવ, તમે ખોટું બોલ્યા કરો, માણસોને છેતરા કરો, એ આ બધી જો વાસ્તવિકતા મોટા થયા પછી મારે જોવાની હોય તો મારે એવી વાસ્તવિકતા નથી જોતી, આના કરતા એક આંખ વાળો ને ત્રણ પગ વાળો રાક્ષસ છે એની દુનિયામાં જીવવા હું માંગુ છું. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ થોટ. રાજેશ રેડ્ડી નામના આપણા એક સરસ શાયર છે, એમણે વર્ષો પહેલા એક સરસ મજાનો શેર લખેલો, મેરે દિલ કે કોને મેં માસૂમ સા એક બચ્ચા, બડો કી દેખ કે દુનિયા બડા હોને સે ડરતા હૈ. બધે કંઈક ને કંઈક બાળક છુપાવીને રાખ્યું છે, એવું નહીં કહું, રહી જ જતું હોય છે. એ કંઈ રાખવાનું ના હોય તો ઈશ્વરે એવી કરામત કરેલી જ છે કે અંદરથી તો આપણે નાના થઈને રે એવું જ રહીએ. આપણે કેવી સરસ મજાની ગુજરાતી ભાઈ પંક્તિઓ છે, કેવી મુગ્ધ પંક્તિઓ છે, કેટલી સરસ રીતે કવિ આમ કવિ લખતી વખતે કેવા બાળક થઈ ગયા છે મને તો એ વિચાર આવે. નાની મારી આંખ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા પગ, કેટલી સરસ મજાનું વર્ણન છે. એવી ઝવેરચંદ મેઘાણીની પણ છે, નાના થઈને રે. એવી સુંદરમની છે, રંગરંગ વાદળિયા, બહુ સરસ મજાના. આનું ટ્રાન્સલેશન શક્ય નથી, ટ્રાન્સલેશન આપણે કરાવીએ તો ખરા, આ બધા મોટા મોટા લોકો બેઠા છે કે ટ્રાન્સલેશન કરી શકે, પણ કરવું કેવી રીતે? રંગરંગ વાદળિયાનું શું કરશો તમે? કલર કલર ક્લાઉડ,
એમાં પેલી રંગ રંગ વાદળિયામાં જે આમ કુમાશ છે ને જરા અડવા માટેની જે ભીનાશ છે એ કલર કલર ક્લાઉડમાં નથી. એનો અર્થ એવો નથી કે તે અંગ્રેજીમાં લખાય છે, મેં તો એનીથી વાત કરી. મારે ફેરી ટેલ્સમાં સૌથી વધારે રેફરન્સ તો ફોરેન ફેરી ટેલના જ લેવા પડે, આપણી પાસે છે. પણ મેં કીધું એમ આપણે પરિકથાઓ સાથે ધર્મ પણ આવી જાય છે. આપણી મોટાભાગની જે ધાર્મિક સાહિત્ય જેને એપિક કહેવામાં આવે છે બધામાં પરિકથાના એલિમેન્ટ્સ છે. ક્વેસ્ટ કરવાની એલિમેન્ટ છે, સર્ચ કરવાનું છે, કશુંક શોધવાનું છે, કશુંક પ્રાપ્ત કરવાનું છે, મેજિક છે, ચમત્કાર છે, પ્રોહિબિશન, અમુક નિયમો બનાવવામાં હોય ને એ નિયમોમાંથી બહાર નીકળીને તમારે તમારી સાહસ બતાવવાનું છે, બધું જ છે. પણ એની સાથે જોડાયેલી આ વાત પણ છે કે મૂળ વાત એ છે કે પરિકથાઓ માણવા માટે તમારી પાસે એક થોડુંક માસૂમ ધબકતું વિસ્મયવાળું દિલ જોઈએ. એ ધીરે ધીરે આપણે ગુમાવતા જઈએ છીએ. એ ધીરે ધીરે આ બધી ભાગદોડની અંદર આપણને એમ થાય છે કે નાના છોકરાઓની વાતો છે. હું જોઉં છું ઘણી વખત બધા પિક્ચર જોવાનું હોય તો એમ કે એનિમેશન પિક્ચર એવું નામ પડે એટલે બધા એમ કે તો છોકરાઓ માટેના પિક્ચર છે. આમ આમ તુચકારથી છોકરાઓ માટેના પિક્ચર આપણે થોડું જોવા જવાય, આપણે તો મોટા થઈ ગયા. હું તો બહુ બધા રસથી બધા જ એનિમેશન જોતો હોઉં છું જઈને. ડિઝનીના 50 વર્ષ પૂરા થયા ત્યારે ટેંગલ્ડ નામની ફિલ્મ, ડિઝની એનિમેશને જ્યારે 50 વર્ષ ઉજવ્યા ત્યારે એને ટેંગલ્ડ નામની ફિલ્મ બનાવી. પિક્સાર પછી તો ડિઝનીએ ખરીદી લીધી અને પિક્સાર કોમ્પ્યુટર ગ્રાફિકવાળી બહુ જાણીતી કંપની, યંગસ્ટર્સને તો ખબર છે પિક્સાર વિશે, સ્ટીવ જોબ્સની બનાવેલી કંપની. અને એની પહેલા ડિઝનીના એનિમેટર તો બધા જૂની સ્ટાઇલના હતા, જૂની પેઢીના હતા, તો એ બધા પહેલાં કાગળ પે પીછીથી સર્જન કરતા એનિમેશનનું. હવે ઇન્ટરેસ્ટિંગ વાત આમાં આવે છે, અહીં ફિલ્મ મેકરો પણ બેઠા છે, અદિતિબેન પહેલી જ લાઇનમાં બેઠા છે જેમણે મૂવી બનાવેલી છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જૂની પેઢીના બધાને, નવા સીઈઓ આવે, નવું મેનેજમેન્ટ આવે, એમ કહે કે ભાઈ તમે રિટાયર થઈ ગયા, તમારું ઘણું બધું કામ કર્યું, તમે હવે વિદાય લો, એમ કરીને જૂની પેઢીના મિત્રોને બધાને વિદાય કરી દેવામાં આવ્યા કે હવે ભાઈ ડિજિટલ એનિમેશન આવી ગયા, ડિજિટલ એનિમેશન, હવે આપણે બધું એનિમેશન ડિજિટલથી કરવાનું હોય. ઓલા પીછીવાળા આર્ટિસ્ટો બધા જૂના થઈ ગયા, જૂના આર્ટિસ્ટોને સારો પેકેજ બેકેજ આપીને રવાના કરી દેવામાં આવ્યા. નવા આર્ટિસ્ટોએ ચાર્જ લીધો અને એમાં આ પ્રોજેક્ટ આવ્યો કે ભાઈ આ પિક્ચર સરસ બનવું જોઈએ. શું કામ? કારણ કે આ ડિઝની સ્ટુડિયોની સુવર્ણ જયંતિનું પિક્ચર છે, 50 યર્સ ઓફ ડિઝની એનિમેશન. એટલે ટેંગલ રાપુન્ઝેલ નામની લાંબા વાળ જેના છે, ખૂબ લાંબા વાળ, ખૂબ લાંબા વાળ. રાપુન્ઝેલ પણ એક બધાની ફેન્ટસી છે ને, બહેનોની ફેન્ટસી વધારે હોય પુરુષો કરતા, કે ભાઈ મારા વાળ તો લાંબા જ હોવા જોઈએ, પાછા એવા લાંબા હોવા જોઈએ પછી આમ નડવા ન જોઈએ, મન મન પડે ત્યારે આમ બધા ગૂંથાઈ જાય ને, પછી મારા મન પડે ત્યારે છૂટા થઈ જાય. પોતાના વાળનો હિંચકો બનાવી શકે એવી પ્રિન્સેસ, જે 18 વર્ષ સુધી એક દંડિયો મેલ, આપણા બધા જીવરામ જોશી ને એવા બધા લોકોએ આપેલો શબ્દ છે, એવો ટાવર કે જેની અંદર એક ખાલી નીચે ઉપર ચડવાની કોઈ બીજી વસ્તુ જ ન હોય, સીડી તમારે લટકાવવી પડે, એક દંડિયો મહેલ. આપણા લેખકોએ કેવી કેવી કરામત કરી છે તમે વિચાર કરો. બ્લોન્ડ, અંગ્રેજીમાં બ્લોન્ડ એટલે સોનેરી વાળવાળી છોકરી, રમણલાલ સોની એના માટેનો શબ્દ બનાવ્યો સોના કેશી, કેવો સરસ શબ્દ બનાવ્યો. સ્નો વ્હાઈટનું જ્યારે એમણે અનુવાદ કર્યો ત્યારે એનું શીર્ષક આપ્યું છે હિમ શ્વેતા. સ્નો વ્હાઈટ, હિમ શ્વેતા, વ્હાઈટ શ્વેત, હિમ સ્નો, હિમ શ્વેતા, સરસ આમ નામ, આમ પ્રભાવશાળી નામ છે. પ્રિન્સિપાલ તરીકે ચાલે આમ, હિમ શ્વેતા બેન પ્રિન્સિપાલ છે એવું તમે આમ બોલો ને તો આમ જરા ઠાઠ પડે, મફદાર નામ છે. તો વિચાર કરજો કે આ હું તમને ટ્રાન્સફોર્મેશનની વાત કરું છું, પણ આપણે વાત ફિલ્મમાં આવીએ તો નવી ટેકનોલોજીના નવા યંગ એનિમેટર્સ આવ્યા. સૂચના હતી કે રાપુન્ઝેલ, હવે રાપુન્ઝેલ નાની બાળકી પહેલાં બતાવવાની છે, કારણ કે પેલી ડાકણ વીચ દરેક પરિકથાઓમાં જેમ ફેરી હોય, ડોટ હોય, એમ એન્ટી ડોટ હોય, એટલે એક પાછો તમારે વિલન ક્રિએટ કરવો પડે, એટલે એક વીચ આવે, ડાકણ આવે. તો એક વીચ, જે વીચ છે એ રાપુન્ઝેલને ઉપાડીને લઈ જાય છે, તો એ રાપુન્ઝેલ નાનકડી બાળકી બતાવવાની છે. અને એનિમેટર્સે કોમ્પ્યુટર ઉપર રાપુન્ઝેલ બનાવી, એના વાળ બાળ બહુ સરસ બનાવ્યા, બેકગ્રાઉન્ડ સરસ બનાવ્યું, કપડાં સરસ બનાવ્યા, મહેલ સરસ બનાવ્યો. પ્રોબ્લેમ એક જ થાય, રાપુન્ઝેલ જે આમ મીઠડી લાગવી જોઈએ ને, સ્વીટ, એ લાગે નહીં કોઈ રીતે. એટલે જ્યારે સ્ટુડિયોના બધા સીઈઓ આવ્યા, તેમણે આમ જોઈને ડિસ્ક્વોલિફાઈ કર્યું કે આ ન ચાલે, આપણે વી આર ડિઝની એનિમેટર્સ, આપણે એક લેગસી છે, મેક ચિલ્ડ્રન હેપી, આમ કનેક્ટ થવી જોઈએ. એ છોકરીને પડદા ઉપર ભલે ચિત્રેલી કન્યા છે, પણ પ્રિન્સેસ, ડિઝની પ્રિન્સેસના તો લોકો ઢીંગલી લઈને બાજુમાં સુઈ જાય એવી બનવી જોઈએ, આમ ન ચાલે. મહેનત કરે મહેનત કરે, કામ ન મળે, પ્રોડક્ટિવિટી ન મળે, એટલે જે રિટાયર્ડ થઈ ગયેલા ઘરે બેસીને પેન્શન ખાતા જે એનિમેટર્સ હતા, એમાંથી એક ઘરડા દાદાને બોલાવવામાં આવ્યા, અને એ તો વ્હીલચેરમાં, કારણ કે ચાલી શકે એમ નહોતા એ ઉંમરે, એ આવ્યા અને એમને કીધું કે તમે સિનિયર માણસ છો, તમે વોલ્ટ ડિઝની સાથે કામ કરેલું એપ્રેન્ટિસ તરીકે એક જમાનામાં, તમે
શીખવાડો આ બધાને કે આ ક્યાં ગડબડ કરે છે, આ યંગ એનિમેટર્સને કેમ રાપુન્ઝેલ પકડાતી નથી, જે આટલા વર્ષોથી આટલી આસાનીથી ડિઝની જેવા સર્જકો પકડી નાખતા હતા. આવ્યા એમણે પેલા રશ કટ જેને કહેવામાં આવે, કોમ્પ્યુટર મોનિટર ચાલુ કરીને બધા જોયા, અને જોઈને એમ કીધું કે કોઈને ત્યાં બધા, કારણ કે યંગ છોકરાઓ હતા સામે જેટલા હતા, કે કોઈને ત્યાં કોઈ નાનકડી બાળક છે, કોઈ ભૂલકું, કોઈ શિશુ, કોઈ કિડ. એટલે એક એમ કીધું કે મારી એક દીકરી છે અત્યારે 8 મહિનાની છે, તો કે એને અહીં લઈ આવો. એટલે પેલા કે દીકરીને તો એ કંઈ કામના જગ્યાએ કેવી રીતે આટલી નાનકડી લઈ આવાય, તો કે નહીં, ઇટ્સ અ વર્ક, ઇટ્સ અ પ્રોજેક્ટ, તમે તમારી 8 મહિનાની દીકરીને કાલે અહીં લઈ આવો, અને કાલે આપણે આગળ ચર્ચા કરશું. નેક્સ્ટ ડે એમને લઈ આવવામાં આવ્યા, અને પેલી દીકરીને ખોળામાં બેસાડવામાં આવી, અને પછી બધા જ એનિમેટર્સે ભેગા કરીને પેલા દાદા એમ કીધું કે જો આ બાળક છે, રિયલ કિડ, રિયલ ચાઇલ્ડ, તમારી રાપુન્ઝેલના વાળ એક એક તમે સરખા કર્યા છે કોમ્પ્યુટરથી, એમાં તમને દાદ દેવી પડે, અમારાથી ન થાય, અમે પીછીથી કરીએ તો ન થાય, કોમ્પ્યુટરથી જ થાય, પણ એક રાપુન્ઝેલ મીઠડી નથી લાગતી, સ્વીટ નથી લાગતી, ડિઝની પ્રિન્સેસ જેવી નથી લાગતી, એનું રીઝન એ છે કે એની આંખમાં બાળકની મુગ્ધતા અને વિસ્મય નથી, એની આંખ કોરી છે. હવે આ નાનકડી ઢીંગલી જે છે એમાં ભગવાને જે આંખમાં વિસ્મય મૂક્યું છે, જુઓ અને એની કોપી કરો તમે કોમ્પ્યુટરની અંદર, ને જો એ આંખ તમે બનાવી શકશો તો રાપુન્ઝેલ વિલ બી ક્લિક્ડ. અને ટેંગલ પિક્ચર બન્યું, બહુ હિટ ગયું, એના હિટ ગયા પછી જ જે બધા આફ્ટર બધા આપણે ત્યાં એ પરંપરા ઓછી છે, અહીં છે GLF માં ફિલ્મના મેકર્સને બોલાવવામાં આવે ને એની સાથે ડાયલોગ કરવામાં આવે કે તમે આ કેમ લખ્યું, કેમ સર્જ્યું, પણ આપણે ત્યાં આમ પરંપરા ઓછી છે કે લોકો ફિલ્મ બની ગઈ ને ફિલ્મ કમાઈ ગઈ એટલે ભયો ભયો, પછી એમાં પૂછવાનું શું હોય કેમ બની હતી. જી હા, આમિર ખાને પેલી મેકિંગ ઓફ લગાન એ બનાવી છે, મેકિંગ ઓફ 3 ઇડિયટ્સ પણ બની છે, 2-4 જગ્યાએ બની છે, પણ બહુ નથી થતી. આપણે બ્લોગ ઉપર કે પર્સનલ ઇન્ટરવ્યુઝમાં ઘણા લોકો પૂછી આવે, પણ આમ મોટા પાયે આવા બુક્સ નથી બનતી, આની બનેલી છે અને એમાં કિસ્સો આખો લખાયેલો છે. ભૂલ પણ, માસુમિયત, મુગ્ધતા જે આપણે ગુમાવી દીધી છે, અચરજ, આ જુવાન રહેવાનો, એનર્જેટિક રહેવાનો કિમિયો છે. જે રમણલાલ સોનીની મેં તમને વાત કરી, એ રમણલાલ સોનીને હું અહીં અમદાવાદની અંદર મળવા આવતો, અને એમાં એકવાર મને એનું કીધું કે મને આ હેરી પોટર શું છે, એટલે મેં કીધું હેરી પોટર અંગ્રેજીની એક વાર્તા છે, મેં નહોતી વાંચી ત્યારે, ત્યારે તો પિક્ચર બન્યા જ નહોતા હેરી પોટરના, એના ભાગ બધા બહાર પણ નહોતા પડ્યા, 4th ભાગ સુધી બહાર પડ્યા હતા અને 5માની તૈયારી ચાલતી હતી. મેં કીધું મેં વાંચી નથી, પણ એક જાણીતી વાર્તા છે ને બહુ પોપ્યુલર થઈ ગઈ છે અંગ્રેજીની અંદર, એવું છે. તો મને કે મારે વાંચવી પડશે એમ, કે શું છે. મારી પાસે હજી એમનો પત્ર છે, એમણે હેરી પોટર મંગાવી, હેરી પોટર વાંચી, હેરી પોટર વાંચી અંગ્રેજીની અંદર, ને મને પત્ર લખ્યો કે હવે મારી અવસ્થા થઈ, હવે મારા શરીર કામ નથી કરતું, બાકી હરિયો કુંભાર કરીને આની ગુજરાતી થઈ શકે ખરી, બરાબર, પોટર, ઓકે. એટલે મસ્તીમાં એમણે લખ્યું, અને એમણે લખ્યું કે શરૂઆતમાં મને બહુ મજા ના આવી, કારણ કે એ વાતાવરણ જરા જુદું છે, કારણ કે એ હોગવર્ટ્સવાળા વાતાવરણ હવે આજની જનરેશનને ધ્યાનમાં રાખીને રચાયેલું હોય, એમનું સ્કૂલિંગ, એમની બધી બધા ટીચર્સ, એ કંઈ જૂની પેઢીનો કોઈક માણસ 90 વર્ષનો 95 વર્ષનો વાંચે તો એને તો હોગવર્ટ્સ કેવી રીતે ગળે ઉતરે. એમણે લખ્યું છે, મારી પાસે પત્ર છે એમના હસ્તાક્ષરમાં મારી ઘરે આવેલો, કે શરૂઆતમાં મને બહુ મજા ના આવી, મને એ વાતાવરણમાં બહુ ખબર ન પડી, પણ પછી ધીરે 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 કથા એનો રંગ પકડે છે કે આ મૂળ વાત તો એ જ છે, સનાતન, સારપની, મૈત્રીની, ગુડ વર્સિસ ઇવિલની, સંઘર્ષની, પ્રેમની, અને એમાં મને મજા આવી, એટલે મને એમ લાગે છે કે આ કથા સરસ કામ કરશે. અને હેરી પોટરનો તો ઇતિહાસ બધા જાણે જ છે. ઇન્ટરેસ્ટિંગલી ફેરી ટેલ્સની અંદર બ્રિટનનું મોટું યોગદાન છે, મારે કબૂલ કરવું પડે, ઇવન ચિલ્ડ્રન લિટરેચરમાં જ બ્રિટન બહુ આગળ છે. બાળકો માટેના સાગા અને વાર્તાઓ બનાવવામાં બ્રિટિશ ઓથર્સ એક બાજુ, આધે મેં રામ આધે મેં ગામ એવી હાલત છે. સીએસ લુઈસ, ક્રોનિકલ્સ ઓફ લાર્નિયા, JRR ટોલ્કિન, લોર્ડ ઓફ ધ રિંગ્સ, જેકે રોલિંગ પોતે, હેરી પોટર, વિચાર કરો રાહુલ ડાલ, બધા જ બ્રિટિશર્સ, એલિસ ઇન ધ વન્ડરલેન્ડ, લુઈ કેરોલ, અગેન બ્રિટિશર. સમહાવ કોઈ કારણથી બ્રિટિશ લેખકો બાળકોની વાર્તાઓ વર્ષોથી સરસ રીતે લખી શકે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ છે આ બધા સાથે જોડાયેલી, દરેક પરિકથાઓની સાથે જોડાયેલી. મેં તમને કીધું એમ ક્યાંક ને ક્યાંક એવા એલિમેન્ટ્સ, હું બધા તો તમને નહીં કહી શકું, થોડીક વાતો હું તમને કહું પરિકથાઓની પાંખે ઉડવા જેવી. હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન, તમે ડેનમાર્કની અંદર જાઓ
તો બહુ મોટો પાર્ક બનાવવામાં આવ્યો છે એના નામનો કપનગરની અંદર. એક પરિકથાના બાળ વાર્તાના લેખકની યાદની અંદર શહેરનો સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટો બગીચો હોય એ દ્રશ્ય તમને જોવા મળે. હાન્સ એન્ડરસન પાર્ક, અદ્ભુત દ્રશ્ય છે તમે જાઓ તો. અને હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસને જાદુના હંસની વાર્તાઓ લખી, હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસને ટીન સોલ્જરની વાર્તા લખી કે કેવો સોલ્જર છે કે ટીનનો બનેલો હતો, આમ બધાને મદદરૂપ થવાની કોશિશ કરતો. અને પછી એક જમાનામાં એમ કે બધે એટલે બહુ લાંબી જર્ની બતાવી છે ટીન સોલ્જરની. ટીન સોલ્જર છે એ પછી ધીરે 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 બધાને મદદ કરતા 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 એક દિવસે ઓગળી ગયો આખે આખો ભઠ્ઠીમાં. અને ઈશ્વરે દેવદૂતોને હુકમ કર્યો કે ભાઈ મને પૃથ્વી ઉપરથી કોઈક સરસ હૃદય ગોતીને લઈ આવો, માણસનું હૃદય, સ્વર્ગની અંદર જે નથી મળતી એવી વસ્તુ જે ધરતી ઉપર મળશે, હાર્ટ, હ્યુમન હાર્ટ. અને દેવદૂતોએ આખી ધરતી ફંફોસી અને એની અંદરથી એક દિલ એને મળ્યું, એ પેલું ટીન સોલ્જરનું દિલ હતું જે બીજા માટે પોતે ઓગળી ગયો. આવી વાર્તાઓ લખનાર હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન, લિટલ મેચ ગર્લ નામની એની એક કથા છે, બહુ કરુણ કથા છે, દિવાસળીવાળી, ક્રિસમસ સ્થાને વાંચો તો તમારી આંખમાંથી આંસુ આવી જાય એવી કથા છે. જોકે એમાં ફેરીટેલ નથી, એ જુદા પ્રકારની વાર્તા છે. પણ લિટલ મરમેઇડ આખી દુનિયાને આપી હાન્સ એન્ડરસને, જળપરી. મેં ફેસબુક ઉપર જ્યારે આ જીએલએફના સેશન વિશે લખ્યું ત્યારે કાલે ઉદયન ઠક્કરનું કાવ્ય મૂક્યું છે, જલપરીઓનું તો એવું ભાઈ, જલપરીઓનું એવું, ઉદયનભાઈએ જલપરીઓનો ગરબો એમ કરીને કાવ્ય લખ્યું પાછળનું શીર્ષક છે જલપરીઓનો ગરબો. બરાબર કે ભાઈ આમ વૃદ્ધ પરીને ઠેકડો મારવાનું મન તો થાય નાચવાનું, પણ પછી એ કંટાળે જોવે. હવે એ લિટલ મરમેડની મૂળ વાર્તા જ, આપણે જે લિટલ મરમેડ જોઈ છે એ ડિઝની એનિમેશનના સરસ મજાના સુગર કોટેડ ચોકલેટી સ્વરૂપમાં જોઈ છે, પણ હાન્સ એન્ડરસને જે લિટલ મરમેડ નથી એ વાર્તા તમે જો સાંભળો, વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણે સાહિત્યના પણ મેળાવડામાં છીએ અત્યારે, એમાં સાહિત્યનો જે સ્પર્શ આપવામાં આવ્યો છે કે મૂળ એક જળપરી હતી અને એ પાણીની બહાર ક્યારેય ગઈ જ નહોતી, પણ એને બહારની દુનિયા જોવાનું બહુ મન હતું. પેલા ફાઇન્ડિંગ નિમોના નિમોની જેમ, બહાર કેવું છે, બહાર કેવું છે, આપણે બહાર જવું છે, બહાર જવું છે, બહારની દુનિયા અડવી છે, ને એમાં એ બહાર નીકળી. અને બહાર નીકળીને એક રાજકુમાર એને જોયો અને રાજકુમાર સાથે એને પ્રેમ થઈ ગયો. અને એને એમ નક્કી કર્યું કે હું આ પૂંછડી જે છે મારી મારી જાદુઈ શક્તિઓવાળી પાણીમાં તરી શકે એવી, એ કાઢીને બે પગ મને મળે. અને એને કહેવામાં આવ્યું કે પગ તો તને મળશે પણ આત્મા નહીં મળે, આત્મા તો ત્યારે મળે કોઈ તને પ્રેમ કરે. વેરી સિમ્બોલિક થિંગ, તને શરીર મળશે પણ આત્મા નહીં મળે, કારણ કે સોલ યુ વિલ ગેટ વેન સમવન લવ્સ યુ. એટલે પેલી પ્રયત્ન કરે છે રાજકુમારને રિઝવવાનો કે જો રાજકુમાર મને પ્રેમ કરે તો મને આત્મા મળે તો એની સાથે રહું, ભલે મારું અમરત્વ જતું રહે, ભલે મારો સાગર જતો રહે, પણ મને ગમે છે એ વ્યક્તિ સાથે હું રહું. થયું એવું કે રાજકુમાર બીજાના પ્રેમમાં પડ્યો, એની સાથે એણે લગ્ન કર્યા. પેલી પરીને શ્રાપ આપવામાં આવેલો કે જો રાજકુમાર છે તારી સાથે લગ્ન નહીં કરે, કારણ કે તારો આત્મા એના વગર રહેશે નહીં, જો તને એ પ્રેમ કરશે તો જ તને આત્મા મળશે, તો તારે ન તો જલપરીનું સ્વરૂપ રહેશે ન તો મનુષ્યનું સ્વરૂપ રહેશે અને તારે જતા રહેવાનું છે. ને એન્ડરસને જે વર્ણન કર્યું છે અદ્ભુત લિટલ મરમેડમાં, નાનકડી જલપરી, લિટલ મરમેડ, એક ભોળી, એક આંખોમાં અરમાનો અને સપનાઓ લઈને દોડતી એક જલપરી, એના વર્ણનની અંદર એને એવી સરસ વાત લખી છે કે પછી રાજકુમારને જ્યારે લગ્ન હતા એની પાર્ટીમાં એનું ચુંબન કરતો જોયો જલપરીએ, છેલ્લો દિવસ હતો એનો, અને એની આંખમાંથી થોડાક આંસુઓ દરિયાની અંદર પડ્યા અને દરિયો ખારો થઈ ગયો. અને બીજે દિવસે સવારે સુરતનું પહેલું કિરણ ઉગ્યું અને ત્યારે ફીણ 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 થઈને ઓગળી ગઈ. આટલું લખ્યા પછી જુઓ, એન્ડરસન બાળકો સાથે ડાયલોગ કરે છે એઝ એ ઓથર ફેરીટેલમાં, એને એમ કહે છે કે આ પરી હવે આમ જ રહેવાની છે કાયમ માટે, પણ જો કોઈ બાળક ધમાલ કર્યા વગર, ભેકડા તાળ્યા વગર, છણકા કર્યા વગર, આ બધું હું ગુજરાતી ભાષામાં હું કરું છું, એમણે જે લખ્યું છે એનો અંગ્રેજીમાંથી અનુવાદ, બરાબર, જો મમ્મી પપ્પાની વાત સાંભળીને ડાયું ડાયું રહેશે તો પેલી જલપરીના જે દિવસો છે ને એને આવી રીતે રહેવાના, એની સજાની મુદતમાં થોડોક ઘટાડો થશે. એટલે જો બધા જ બાળકો આ પૃથ્વીના ડાયા ડાયા રહેશે, મમ્મી પપ્પાની વાત માનશે, તો એમ કે જલપરીની સજામાં ઘટાડો થશે અને પાછી પાણીની અંદર તરવા જઈ શકશે. સી, ફેરીટેલની સાથે કેટલી વાત ગૂંથી લેવામાં આવી, સોસાયટી, લવ, પ્રેમની મુગ્ધતા. ઓસ્કાર વાઇલ્ડનું એક સરસ મજાનું કોટ છે, મને બહુ ગમે છે, કે ભાંગેલા હૃદયો કરતાં પથ્થરના હૃદયોથી વધારે ચેતવા જેવું. હૃદય તો ભાંગે, હૃદય ભાંગવા માટે જ બન્યું છે, ભાંગે એ જ સાબિતી છે કે તમારી પાસે હૃદય છે.
એટલે ભાંગેલા હૃદયોથી બહુ મૂંઝાવવાની જરૂર નથી. દરેક પાસે ભાંગેલા હોય, કોક બતાવે કોક ન બતાવે, પણ ભાંગેલા હૃદય સાબિતી છે કે તમારી પાસે દિલ છે. પણ જો તમારું દિલ પથ્થરનું થઈ ગયું હોય ને તો ચેતવા જેવું, કારણ કે દિલ ભાંગવા માટે બન્યું છે. એવું બનવા માટે નથી બન્યું, ક્યારેય ભાંગે જ નહીં, અતૂટ રહેવા માટે નથી બન્યું. તો આ પરિકથાઓ છે ને આપણા દિલને થોડુંક ભાંગતું રાખે છે, થોડુંક રુજુ રાખે છે, થોડુંક પોચું રાખે છે, થોડુંક મુલાયમ રાખે છે, થોડુંક સોફ્ટ રાખે છે. અને એટલા માટે આ પરિકથાઓની પાંખે ઉડવામાં આવે, એમાં સાહસ છે, એમાં મેસેજ છે. એની અંદર ક્યાંક ને ક્યાંક ટેલ્સ ઓફ ધ બીડલ બાર્ડ જેકે રોલિંગે લખી, જ્યારે હેરી પોટર યુનિવર્સની જ એક વાર્તા તરીકે, એમાં ત્રણ છોકરીઓ છે, એક મેજિક ફાઉન્ટન તરફ જાય છે અને મેજિક ફાઉન્ટન તરફ જઈને એને ધુબાકો મારવો હોય છે. એક બહુ બીમાર રહે છે, એની પાસે એની બીમારીનો તોડ નથી. બીજી છોકરી છે, એને પ્રોબ્લેમ એ છે કે ભાઈ એના પૈસા બધા લૂંટાઈ ગયા છે, હવે એની પાસે કોઈ પૈસા નથી. ત્રીજી છોકરી છે, એને પ્રોબ્લેમ એ છે કે એનો પતિ, એનો પ્રેમી છે, એને છોડીને ચાલી ગયો છે લગ્ન કર્યા વગર, એટલે ડિપ્રેશનમાં છે. રસ્તામાં એને એક લકલેસ નામનો સોલ્જર મળે છે, જે પોતે કોઈ બી કોઈ યુદ્ધ જીતી જ નથી શક્યો. લકલેસ એનું નામ જ છે, લકલેસ. બધા ભેગા થઈને એક આખી યાત્રા કરે છે, અને યાત્રામાં પાછું એવું આવે કે તમારે અહીં ચડવાનું છે ને અહીંથી ઉતરવાનું છે ને આ કરોળિયાના ઝાડામાંથી નીકળવાનું છે ને આવું બધું બધું પરાક્રમો કરે છે. મેજિક ફાઉન્ટન સુધી પહોંચે છે. યાત્રાને કારણે થાકેલી પેલી માંદી છોકરી છે એ આ બેહોશ થઈ જાય છે. જે છોકરીનું બધું લૂંટાઈ ગયું છે એ છોકરી ત્યારે ને ત્યારે એક દવા બનાવે છે. એને જે આવડત હોય છે એની પાસે ઔષધિઓ બનાવવાની, એમાંથી એક પોશન, એક ઔષધિ બનાવે છે, એને પીવડાવે છે અને પેલી સાજી થઈ જાય છે. પેલી છોકરીની માંદગી દૂર થઈ જાય છે, એટલે એમ કહે છે કે મારે હવે આ પાણીમાં ડૂબકી મારવાની જરૂર નથી. જે બીજી છોકરી જેને દવા બનાવી, એમ કહે છે કે મારી બધી દોલત લૂંટાઈ ગઈ પણ મારી આ જે સ્કિલ છે દવા બનાવવાની તો મારી પાસે જ છે, હવે હું આની દુકાન કરીશ, આ વેચીશ અને આમાંથી પૈસા કમાઈશ, નવી દોલત ઊભી કરીશ, મારે ડૂબકી મારવાની જરૂર નથી. પેલો સોલ્જર છે એ પેલી ત્રીજી છોકરી જેનું દિલ ભાંગેલું છે, એમ કહે છે કે આમે હું એકલો એકલો જ છું અને તું એકલી ને એકલી જ છો, તો હાલો ને આપણે બે લગ્ન કરી લઈએ. આટલી યાત્રામાં ભેગારિયાત ખબર તો પડી કે આપણે હાલે એમ છે, એકબીજા સાથે વાંધો આવે એમ નથી. ચાર પાત્રો છે, ચાર જાય છે યાત્રા કરીને મેજિક ફાઉન્ટનમાં ધુબાકો મારીને પોતાની તકલીફ દૂર કરવા. ચારમાંથી એકય પાણી ધુબાકો માર્યા વગર પાછા આવતા રહે છે. અને એક હિડન મેસેજ છે કે આ દુનિયાનો દરેક મેજિક ફાઉન્ટન તમારી અંદર જ પડેલો છે. કોઈ બહારના મેજિક ફાઉન્ટનમાં ધુબાકા મારો દુઃખ દર્દ થાય દૂર થાય એવું નહીં થાય. તમે જો તલાશ કરીને તમારી અંદર શું પડેલું છે એ શોધો. આસ્ક ફોર હેલ્પ. પેલી માંદી છોકરીએ કહ્યું કે મને માંદગી છે તો કોઈ કહે દવા આપી. આસ્ક ફોર હેલ્પ, આસ્ક ફોર કરેજ, આસ્ક ફોર કોન્ફિડન્સ. અને આ બધા એલિમેન્ટ્સ જો તમે તમારી અંદર કેળવશો તો ધેર વિલ બી મેજિક ફાઉન્ટન વિધિન યુ. તમે એની અંદર રોજ સ્નાન કરી શકશો. કેવી ઇન્ટરેસ્ટિંગ વાત છે, કેવી મજાની વાત છે, કેવી ફૂલગુલાબી વાત છે આમ જુઓ તો. એટલે પરિકથાઓમાં આવા સરસ મેસેજ પણ ગૂંચાયેલા હોય. સ્નો વ્હાઈટની આખી વાર્તામાં પેલો મિરર મિરર ઓન ધ વોલ હુ ઇઝ ફેરેસ્ટ ઓફ ધેમ ઓલ, સૌથી વધારે સુંદર કોણ, સૌથી વધારે પાવરફુલ કોણ, તેરી કમીઝ મેરી કમીઝ સે સફેદ કેસે. આજે આ જગતના અડધો અડધ માથાકૂટ અહીંથી જ છે ને, જેટલી છે એટલી. આ તમે આપણી આસપાસ રોજના સમાચારો તમે ઉપાડો તો એમાં જે સંઘર્ષ તમને જોવા મળે છે, જે માથાકૂટ જોવા મળે છે, એ માથાકૂટના મૂળિયા શું છે, તમે લઈ ગયા ને અમે રહી ગયા. વન લાઈન સોલ્વનું ડાયોગ્નોસિસ આ જ છે, તમે લઈ ગયા ને અમે રહી ગયા. બધા એકબીજાથી કાઉન્ટર કરવાની મહેનત કરે છે. જુઓ અલગ અલગ રીતે, ક્યાંક ધર્મના નામે, ક્યાંક જ્ઞાતિના નામે, કાંઈ કંઈ ન હોય તો મારે તો ગોતી લઈ તો પાડોશી વાળે ઝઘડવા માંડે. એને કંઈ ઝઘડવા માંડે, કંઈ બહુ આવા મોટા ટાઇટલ જોઈએ એવું નથી, તો બાજુવાળાની ઝઘડે. સાયકલ કોણે ક્યાં નાખીને, ગાડી ક્યાં પાર્ક કરી, એ મુદ્દે લોકો ધીંગાણા કરે. મૂળ આપણો સ્વભાવ છે કે આપણે જરા આપણે પાવરફુલ છીએ. આપણે અમારે ગુજરાતમાં, મને અહીંની અમદાવાદની બહુ ખબર નથી, અમારે રાજકોટમાં તો ધ્રુવ વાક્ય જે છે, તને ખબર છે હું કોણ છું, બરાબર અહીંથી જ શરૂ થાય, બરાબર. એમાં તમે એમ માનતા હો કે આમાં ભગવદ્ ગીતાના શ્લોક કે તું તો આત્મા છો અને આ દેહ તો તારું ખોળ્યું છે ને એવું બધું સંભળાવો તો તમને બીજા પ્રકારના શ્લોક હમણાં નર્મદા આવ્યા હતા, એ નર્મદની ભાષાના શ્લોક સંભળાવવામાં આવે. તો આ માથાકૂટ જે છે, આ બધી જે એકબીજા સાથે હુંસાતુસી કરવાની, એ વાત પહેલામાં છે. મિરર મિરર ઓન ધી વોલ, માથાકૂટ શું? પેલી નવી માને સ્નો વ્હાઈટ પસંદ નથી, શું કામ? હુ ઇઝ ફેરેસ્ટ ઓફ ધેમ ઓલ, મારાથી વધારે છે ને ચડી જાય એવી એવી ઓકાત કે મારા કરતાં વધારે સુંદર એને અરીસો બતાવે તો કેમ ચલાવી લેવામાં આવ્યું? એને સફરજન ખવડાવીને બેભાન કરી દઉં અને મારી નાખું. વિચારો આ આ બધે કેવા સરસ મેસેજ છે. બ્યુટી એન્ડ ધ બીસ્ટ એન્ડ પ્રિન્સેસ એટ ધ ફ્રોગ,
બે બહુ જાણીતી વાર્તા, બ્યુટી એન્ડ ધ બીસ્ટ મૂળ ફ્રાન્સથી ફેરી ટેલ અને પ્રિન્સેસ ઓફ ધ ફ્રોક મૂળ જર્મનીની ફેરી ટેલ. એટલે દેશો અલગ પણ મેસેજ બેનો સેમ છે, એકમાં મેલ વર્ઝન છે એકમાં ફિમેલ વર્ઝન છે, પણ મેસેજ સેમ છે. તમે જુઓ મેસેજ એક જ છે, જે આપણને આમ જુઓ તો બ્લેકબોર્ડ ઉપર કહેવામાં આવે છે એક સુવાક્ય તરીકે, કે વ્યક્તિના ગુણને જુઓ, વ્યક્તિના રૂપને નહીં, કપડાના શણગારને ન જુઓ, પણ એનું દિલ કેવું છે, એના સંસ્કાર કેવા છે એ જુઓ. આવું કે ત્યાં લગમત કેટલાક લોકો રીંગણા જોખવા માંડે એટલે જોકા ખાઈ જાય. આ તો બહુ જ પકાર રહે, કેટલા બધા હથોડા માર્યા, આમ કરવું જોઈએ ને તેમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ. હવે એ જ વાતને સરસ રીતે તમે જુઓ વાર્તામાં પરોવવામાં આવી. વર્ષો પહેલા કોઈએ પરોવી, કોણે પરોવી? વોટ્સઅપના મેસેજ જેવું છે, નીચે સર્જકનું નામ જ નથી. આ તો બધી ગોતેલી છે ગ્રીમબંધુએ, પણ ગ્રીમબંધુએ કે બધી લખેલી નથી, સર્જકનું નામ જ નથી. પણ એમાં વાત પરોવવામાં આવી કે પોતાના રૂપ અને વૈભવથી ગુમાની એક રાજકુમાર એક કદરૂપી ડોશીનું અપમાન કરે છે. મેં કીધું ને ડોશીઓ બહુ આવે પરિકથામાં, અને ડોશી પાછી પરી હોય છદ્મવેશે આવે તમારી કસોટી કરવા માટે, અને પેલી પરી હોય છે અને એ રાજકુમાર એમ કહે છે કે તું તું રાજા થવાને લાયક જ નથી, તું આ મહેલમાં રહેવાને લાયક નથી. જો તને એટલી ખબર ન પડે કે વૃદ્ધો સાથે વડીલો સાથે કેવી રીતે વાત કરવી એ તમીજ તારામાં ન હોય તો તું પ્રિન્સ છો જ નહીં, તું જાનવર છો. અને એમ કરીને એને બીસ્ટ પશુ બનાવી દેવામાં આવે છે. જાણીતી વાર્તા છે, હમણાં એનું નવું વર્ઝન પણ બનીને આવી ગયું, એનિમેટેડ વર્ઝન પણ છે, અનેક રીતે અનેક લોકોએ લખી પણ છે. એટલે આપણે બહુ એમાં ન પડીએ. પણ પછી એને પેલી છોકરી એના બાપને મળવા માટે જાય છે અને બીસ્તને જોવે છે, પેલો બીસ્ત મૂંઝાઈ જાય છે અને મહેલના બધા જે ધોકટા કરો છે એ રિક્વેસ્ટ કરે પેલી પરીને કે આને મુક્તિ આપો. આ એરોગન છે પણ તમે માનો છો એટલો ખરાબ માણસ નથી, અમે આને મોટો કર્યો છે આ છોકરાને, આ રાજનો રાજકુમાર છે, તમે શ્રાપ આપી દીધો ભલે એને ભૂલ સમજાય, પણ તમે એના આ બીસ્તમાંથી મુક્તિ આપો. એટલે પેલી પરી એમ કહે છે કે હા મુક્તિની એક જ શરત છે, અને મુક્તિ મળે ડિઝની એમાં એક ગુલાબ ઉમેર્યું છે આખી વાતમાં, ગુલાબની પાંદડીઓ પડતી જાય ને ગુલાબ આખું જો ખરી જાય પહેલાં જો કોઈ મળે તો. મૂળ વાર્તામાં ગુલાબ નથી, પણ મૂળ વાર્તામાં વાત છે કે જો કોઈ વ્યક્તિ આવે, આ ભાઈને એવું બહુ છે કે બહુ જે દેખાવડા હોય, સ્માર્ટ હોય, યંગ હોય, એને જ આપણે જવાબ દેવા, બાકીના બધાને ધૂળ સમજીને ભાગી જવું. તો એવી કોઈક વ્યક્તિ આવે જે આના જાનવર જેવા સ્વરૂપની અંદર એનો જે સ્વભાવ છે એને ઓળખીને એને પ્રેમ કરે, તો વેન એ પ્રેમનું ચુંબન, જે સ્લીપિંગ બ્યુટીમાં પણ એ જ વાત છે, ત્યારે એની મુક્તિ થાય, ત્યારે એને પાછું એનું ઓરિજિનલ સ્વરૂપ મળે. અને એ બ્યુટી એન્ડ ધ બીસ્ટની આખી કહાની. હવે વિચાર કરો, આ વાતનો મેસેજ છે વર્ષોથી આપવામાં આવે છે, આંતરિક સૌંદર્ય અને બાહ્ય સૌંદર્યવાળી વાતનો, પણ આને પરિકથામાં પરોવીને આપવામાં આવ્યો. સ્લીપિંગ બ્યુટી ઉપરથી તો આખું એક નવું વર્ઝન હમણાં ક્રિએટ થયું છે, મેલેફિસન્ટ, એના બે ભાગ આવી ગયા ઓલરેડી. કે સ્લીપિંગ બ્યુટીની વાર્તાનો થોડો ટ્વિસ્ટ, 15 વર્ષથી થાય છોકરીને ત્રાક અડે અને બેભાન થઈ જાય અને પ્રિન્સ ચાર્મિંગ આવે. ડિઝનીમાં તો હવે ફ્રોઝન નામની એક ફેરી ટેલ આખી ક્રિએટ કરવામાં આવી, જેમાં પ્રિન્સ ચાર્મિંગનો જ એકડો કાઢ નાખવામાં આવ્યો. પ્રિન્સ ચાર્મિંગ ભલે આટા મારતા, હવે વિમેન એમ્પાવરમેન્ટનો જમાનો છે, હવે પ્રિન્સ ચાર્મિંગને સાઈડમાં રાખો કે પાંખાનો ઘોડાવાળો એક ઉપર એક રાજકુમાર આવવાનો છે, નો હવે રાજકુમાર તો આપણે જ રાજકુમાર થઈ જવાનું. એટલે ફ્રોઝનની એલ્સા અને બે બહેનો છે, એ બે પોતે જ એકબીજાને મદદ કરે છે, એમાં કોઈ રાજકુમારની વાત નથી. મેલેફિસન્ટની અંદર પેલું કિસ ઓફ લવની વાત છે કે જ્યારે એ સૂતેલી સ્લીપિંગ બ્યુટીને કોણ ઉઠાડશે, તો ઉઠાડશે કોણ, તો કે પાક રાજકુમાર આવશે અને ઉઠાડશે. હવે નવી મેલેફિસન્ટના વર્ઝનની અંદર એ આખી વાત જ ઉડાડી દેવામાં આવી, અને મા મેલેફિસન્ટ મા તરીકે એને ઉછેરે છે, પાલક મા તરીકે. અને આખી ફિલ્મનો મેસેજ એવો આપવામાં આવે છે કે તમારી સાથે કોઈ ખરાબ વર્તન કરે એનો અર્થ એવું કે તમારે ખરાબ થઈ જવાનું. ધીસ એ ક્લાસિક ક્વેશ્ચન. જો ખરાબ વર્તનના જવાબમાં તમે ખરાબ થાવ છો તો એનો અર્થ એ કે તમે પરિલોકને લાયક નથી, યુ આર નોટ એન્ટાઇટલ ટુ એન્ટર ઇન ટુ ધ ફેરી ટેલ વર્લ્ડ. તો આજે વાત છે એવી વાત એમાં છે ને, એમાં માના ચુંબનથી પેલી છોકરી ઊભી થાય છે, સૌથી વધારે પ્રેમ કરે એનું ચુંબન. તો મેસેજ એ આપવામાં આવ્યો કે માથી વધારે પ્રેમ તો કોણ કરી શકે જગતમાં, એટલે પેલી છોકરી ઊભી થાય છે માના ચુંબનથી. તો જેમ જેમ જમાનો બદલાય એમ ફેરી ટેલના વર્ઝન પણ ફરતા હોય મિત્રો. હવે નવા વર્ઝનની ફેરી ટેલ બધી એક પછી એક આવવા લાગી છે, જેમાં નવા વાતો, નવા વિચારો, આજના જમાનાના થોડાક પ્રતિબિંબ, થોડીક વધારે અપરાઇટ કહેવાય એવી બધી છોકરીઓ, એવી પ્રિન્સેસ, બરાબર, આમ પરીઓની દયા ઉપર જ જીવતા હોય એવા લોકો નહીં, એવું બધું આવી ગયું. પણ ઓરિજિનલી જે વાત હતી એની અંદર મૂળ વાત તો આટલી જ હતી કે ઇટ્સ અ વેલ્યુ એજ્યુકેશન સિસ્ટમ. એક સરસ મજાની ફિલ્મ આવેલી બ્રિજ ટુ ટેરાબિથિયા,
અમેથી અહીં બેઠેલામાંથી કોઈ અહીં એવા મિત્રો બેઠા છે, અભિષેક, સંકેત, પ્રણવ, બધા ઘણા બધા એવા મિત્રો બેઠા છે જે સિનેમાના શોખીન હોય, કોઈ જોઈ છે? વાહ વાહ, મારા ધાયરા કરતા જાજા થૂચા થયા, કેવું પડે? એટલે હું ગપાનથ મારતો એવી ખાતરી તો નવીન બાકીના મિત્રોને, કારણ કે પરિકથાઓમાં લોકોને એવું લાગે કે પરિકથામાં કાંઈ પણ કહી શકાય, એમાં શું આ ભાઈ જાતે બનાવી નાખતા હશે વાર્તા અડધી. તો બ્રિજ ટુ ટેરાબિથિયા નામની ફિલ્મ છે એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં એક ઇન્ટ્રોવર્ટ છોકરો છે જેને કોઈની સાથે વાત કરવી, હળવું મળવું ગમતું જ નથી, અને લેસ્લી નામની એક છોકરી છે એ બહુ એક્સ્ટ્રોવર્ટ હોય છે અને પહેલાંનો ફ્રેન્ડ બને છે છોકરાની, અને બંને ફ્રેન્ડ બનીને શું કરે છે, ટેરાબિથિયા નામનું એક વર્લ્ડ ઊભું કરે છે ઇમેજિનેશનમાં, કલ્પનામાં. સ્કૂલમાં બુલિંગ થતું હોય, સ્કૂલમાં ફેલ થતા હોય, સબ્જેક્ટ ના આવડતો હોય, સાહેબ ખીજાતા હોય, હોમવર્ક સરખું ન થયું હોય, ઘરે કંઈક બે ઠપકાના શબ્દો પડ્યા હોય, આ બધામાંથી એસ્કેપ કરવા માટે બે જણા જાય ટેરાબિથિયામાં. ટેરાબિથિયા એક કાલ્પનિક પ્રદેશ છે. સવારે જે છોકરાએ પહેલાં ધક્કો માર્યો હોય ને એમાં રાક્ષસ થઈ જાય અને એને હરાવવામાં આવે, અને એ ટેરાબિથિયાનો આખો પ્રદેશ રચવામાં આવ્યો છે કાલ્પનિક. અને એમાં વાત એક મૂકવામાં આવી છે બહુ જ ખૂબસૂરત રીતે, બહુ માઇન્યુટ રીતે, કે દુનિયામાં તમે દુઃખી થાઓ ત્યારે કાયમ માટે કોકના ખભાને કોકના ખોળા ગોતવા માટે ન જાઓ. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં રાજેન્દ્ર શાહની સરસ પંક્તિઓ છે, આપણી વ્યથા અવરને મન રસની કથા. તમે તમારી દુઃખની વાત કોકની પાસે ઠાલવવા જાઓ, અવર, અવર એટલે બીજા, અધર જેવો શબ્દ છે અવર, અવરને મન રસની કથા, એને મજા આવે કે હાલો મફતમાં એકતા કપૂરની સિરિયલ જોવા મળી, લાઇટનું બિલ બેચું, આની કથાઓ સાંભળો ને મજા કરો, આપણને મજા બહુ આવે એવી કોકની કથા. હે શું થયું, હે પછી શું થયું, તને શું કીધું, તને શું કીધું, લે આવું તો કહેવાય જ નહીં ને, આવું તો તારે સામું કહી દેવાય ને. હવે તો બધા રેકોર્ડિંગો આવવા માંડ્યા છે ધીરે 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 ધીરે, બરાબર. હવે લોકોને એમ કે તમે સાંભળો નહીં તો અમે રેકોર્ડ કરીને મોકલીએ, એમાં શું ક્લિપ સાંભળી રહ્યો, જુઓ શું ચાલે છે માથાકૂટ. હવે આ બ્રિજ ટુ ટેરાબિથિયામાં કેવો ઇન્ટરેસ્ટિંગ મેસેજ છે કે ફેરી ટેલમાં મજા એટલે કરવાની કે તમારે કોકની પાસે જઈને સતત ખભા ગોઈતા રાખવા પડે પોતાની વ્યથા ઠાલવવાના, કાંઈ મારી સાથે આમ થઈ ગયું, નાય મારી સાથે તેમ થઈ ગયું, નોલા આમ કે છે, નોલા આમ કે છે. એના કરતાં તમે તમારું મેજિક કિંગડમ ઊભું કરો ને તમારી આસપાસ. પેલું સિમ્બોલિક છે વાત, પણ તમે ધારો કે પેઇન્ટિંગ કરવાનું શરૂ કરો, તમે મ્યુઝિક સંભળવાનું કે વગાડવાનું શરૂ કરો, કંઈક એવું શીખો, કંઈક એવું કરો કે તમે એમાં ખોવાઈ જાઓ. તમારે તમારી વ્યથા કથાઓ સતત કોકને કહેવાનો જવું પડે. તમે પેઇન્ટિંગ કરી કરી કરીને તમારી વાતને બહાર કાઢી શકો, તમે કેથાર્સિસ જેને કહેવાય વિરેચને થઈ જાય તમારી લાઈફની ફિલિંગ્સનું, તમે મ્યુઝિક વગાડીને કરી શકો, તમે કોઈની સાથે સમાજસેવા પણ કેથાર્સિસ. કોઈક એજન્ડા પસંદ કરો, વૃક્ષારોપણનો એજન્ડા પસંદ કરો, બાળકોને ભણાવવાનો એજન્ડા પસંદ કરો, અને તમારી જે મુશ્કેલી છે એનું કેથાર્સિસ કરો. તો આ વાત છે કે ટેરાબિથિયા યુ કેન ક્રિએટ યોર ઓન ફેરી વર્લ્ડ. આપણને ગાંધીજીની દુનિયા કેટલી શુષ્ક લાગે, કાં તો ખજૂરે ગણી ગણીને ખાય, ગાંધીજી પાસે ત્રણ પેશી ખજૂર એમ ગણીને ખાતા અને ચાર પલાળેલી દ્રાક્ષ એવું પાછું ગણીને ખાતા, અને મીઠું તો નાખવાનું જ નહીં, ખાંડ તો નાખવાની જ નહીં, બરાબર. તો આપણને બહુ અસ્વાદવાળી ને આમ આમ કે ગાંધી આશ્રમની દુનિયા કેવી બોરિંગ હશે, પણ આમ તમે એને આમ તમે જો જરાક એંગલ બદલાવો તો વિચાર કરો કે ગાંધીજી માટે ફેરીટેલ વર્લ્ડ હતું, પોતાનું બનાવેલું ટેરાબિથિયા મેજિક કિંગડમ, કે ભાઈ આ મારો સત્યાગ્રહ, આ મારો આગ્રહ, મારે આમ જીવવાનું, આમ જીવવાનું, તા રેટિયો કાપવાનું, આ કરવાનું, કપડાં પેલા કરવાના, બરાબર. અને એને કારણે માણસ પેશનેટલી 78 વર્ષ સુધી ગોળી ખાધી ત્યાં સુધી કામ કરી શક્યો. આ બધા બાકી આ સહેલા છે, 3 મહિના તમે તમારા ઘરનું ટોયલેટ સાફ કરો, બહાર ભાગી આવો, હવે જ કરવું. આપણે માણસો રાખી લઈએ ને આપણે આમ કરી લઈએ ને આપણે આમ ફલાણું મશીન લઈ આવીએ ને, તો એક માણસ છે એ 37-38 વર્ષ સુધી 78 વર્ષની ઉંમર સુધી આ કેવી રીતે કરી શકે ને બીજા પાસે કરાવી શકે? કારણ કે તમને જે શુષ્ક, ડાર્ક, બોરિંગ, બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયા લાગે છે એ એના માટે સમવેર ઓવર ધ રેઇનબો વંશ અને લલબાઈની દુનિયા છે, મેઘધનુષની પહેલે પાર જવાની દુનિયા છે. એટલે કોઈ કોઈ જીવે ત્યાં સુધી પેલા ગંગા માટે એક ઋષિએ પ્રાણ આપી દીધો, આપણને એમ થાય કે ભાઈ આ માણસ આવી રીતે આવો સાયન્ટિસ્ટ લેવલનો માણસ કે મરી જવાય નદી માટે, મારી નખાય કોકને મારવા હોય તો આપણે થોડું મરી જવાય, પણ એ લોકો માટે ફેરીટેલ વર્લ્ડ છે કે ભાઈ ના આ મારી દુનિયા, આ દુનિયાનું રક્ષણ કરવા માટે મારે આ નદીનું રક્ષણ કરવું છે અને પ્રદૂષિત નથી થવા દેવી. સો માય ફ્રેન્ડ્સ, એવું નથી કે પરિકથાઓની અંદર દરેક વખતે આવી જ ઘટનાઓ બનતી હોય, રોમાંચ છે, સાહસ છે, રહસ્ય છે. અને હું તો એમ માનું જ છું કે એ સૌથી મહત્વની વાત આપણે જે મિસિંગ કરીએ છીએ, આ બધા આરજેઓને જોઈને યાદ આવે આવી વાત, એટલે મેં એની સામે જોયું. મિસિંગ એ કરીએ છીએ કે આપણે આપણા બાળકોને વાત જ નથી કરતા, વાર્તાઓ સંભળાવતા નથી.
મને આ બધી વાર્તાઓ મોટી થઈ ગઈ એનું કારણ છે કે મારી મા મને સંભળાવતી રોજ રાતના, અને મમ્મી ના સંભળાવે ત્યારે પપ્પા સંભળાવતા. ગીજુભાઈની બધી વાર્તાઓ મેં આવી રીતે સાંભળી, બકોર પટેલની સાંભળી, હાથીશંકર ધમધમિયાની સાંભળી, અડુકીઓ દડુકીઓની સાંભળી, છેલ છબો અને છકો મકોની સાંભળી. આ બધી વાર્તાઓ પહેલા કાનથી સાંભળવા માટે બનેલી છે, પછી આંખથી વાંચવા માટે બનેલી છે. હવે રેડિયોમાં આવે છે વાર્તાઓ, લોકો સંભળાવે રાતના, બધા દેવકી જેવા આરજે ને એવા બધા આવા, પછી પણ મોટા બાળકોને વાર્તાઓ સંભળાવવી પડે કે હે તારું દિલ તૂટી ગયું, ના ના બકા કાંઈ વાંધો નહીં, તને કોઈક બીજું મળી જશે, ડોન્ટ વરી. પણ ઓલા નાના બાળકો તો બિચારા વાર્તા સંભળાવવા માટે કોઈ નવરું નથી, મોટા બાળકોને બહુ જરૂર છે વાર્તાઓની. તો મહત્વની વાત છે, આ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, તમે વિચારજો ક્યારેક શાંતિથી. વિચારવા જેવી વાત એ છે કે બેડ ટાઈમ સ્ટોરીઝ, બાળકોને વાર્તા સંભળાવવાની કળા, વી આર મિસિંગ નાઉ. આલોડા તો આપણે વાત જ નથી કરતા, એના માટે તો એક નવી યુનિવર્સિટી ખોલવી પડે, આલોડા યુનિવર્સિટી, જેમાં લોકો આલોડા કેમ ગાવા એ શીખવાડી શકે. એ રોનકને બધા ઊભા છે તે આવા પુસ્તકો. મેં અમિસ્પંદન માંગ્યું તો રોનક મને કે નથી, પૂરું થઈ ગયું. અમિસ્પંદન નામનું એક પુસ્તક છે ગુજરાતી ભાષામાં, એક બાપે પોતાની દીકરી ગુજરી ગઈ એની સ્મૃતિમાં બનાવેલું, હવે નથી આપણી પાસે અત્યારે તો સ્ટોકમાં, એટલે રાધર ક્યાંક હશે, એનું રિપ્રિન્ટ થવું જોઈએ. તો એ બાપુજીએ બહાર પાડેલું પુસ્તક છે નું, તો કે બાળગીતો અને હાલરડા અને એનો સંગ્રહ અમિસ્પંદન. આવી ટ્રીબ્યુટ પણ આપી શકાય, છાપામાં એક આખું પાનું ભરીને જાહેરાત આપવા કરતાં કોઈ ગુજરી ગયેલા સ્વજનની પાછળ હાલરડાનું પુસ્તક બહાર પાડવું, બાળગીતોનું પુસ્તક બહાર પાડવું. આઈ લાઈક દેટ કોન્સેપ્ટ ઇવન. વિચારજો તો આવી નાની નાની વાતો કે તમે હાલરડા સંભળાવી શકો, વાર્તા સંભળાવી શકો, એક થેરેપી છે. હવે સાયન્સ એવું કહે છે કે આ મોટા થઈને જે ખાસ કરીને પશ્ચિમની દુનિયામાં જે સાયકિયાટ્રિસ્ટ પાસે સુઈ જાય છે, અને આપણે ત્યાં બધા અલગ અલગ ધાર્મિક મંડપોમાં જઈને સુઈ જાય છે, બધાને જરૂર તો પડે જ છે, બરાબર. આપણે સાયકોથેરેપી એ મંડપોમાં થઈ જાય છે એટલે વાંધો નથી આવતો, ત્યાં પૈસા ખર્ચી કરતી જવું પડે છે. આપણે ધારું છે જમવાનું મફત મળે પાછું, બરાબર. થાક ઉતરી જાય, સંધિરાતે સંભળાય, થોડુંક ગવાય, બધું થાય, અને ભેગા ભેગું પાછું બપોરે જમીને પાછા આવાય. એટલે આપણા ધર્મગુરુઓ પણ બિચારા સાયકોથેરેપિસ્ટ છે. આટલા આ દેશમાં કંઈ સાયકો, આપણે એમ કહીએ છીએ કે અમેરિકા જેવા સાયકો કિલર સાઈન જ પેદા થતા, એ આ બધા અહીં હચવાઈ જાય છે એટલે નથી થતા. કોકને કોક ઓટલો પકડીને બેઠા રહેશે ને એટલે નથી થતા, નહીં તરી જો ભલે બધા બહાર આવી જાય તો આપણે ઘરમાં જીવવું મુશ્કેલ પડી જાય. તો વિચાર કરજો, આ વાત સમજવાની હું એટલા માટે તમને રિક્વેસ્ટ કરું છું કે ત્યાં જે છે વાત કે ભાઈ મોટા થયા પછી તમારે તમારું હૈયું ખોલવું પડે. હમણાં જોકર નામની ફિલ્મ જે બહુ હિટ ગઈ એમાં એ પોઈન્ટ હતો કે ભાઈ આ જોકરભાઈ એટલા માટે આટલા ખૂંખાર વિલન થઈ ગયા કે એને કોઈ વાત સાંભળતું જ નહોતું. તો આ કોઈ મારી વાત સાંભળતું નથી વાળી વાત જે છે ને, એ સિન્ડ્રોમ બાળકોમાં જો તમને બેડ ટાઈમ સ્ટોરીઝ બચપણમાં મમ્મી પપ્પા હોય, ભાઈ ભાંડુ હોય, કાકા મામા ફઈ દાદા દાદી, દાદાની વાર્તા, નાનાની વાર્તા, નાનીની વાર્તા, દાદીની વાર્તા, એને આ બધી વાર્તાઓ સંભળાવી હોય ને, ચંપક ચાંદા મામામાં વાંચતા વાંચતા સંભળાવી હોય, ભલે સંભળાવી હોય, બુલબુલ ઝગમગ વાંચીને સંભળાવી હોય, ફૂલવાળી નિરંજન વાંચીને સંભળાવી હોય, કારણ કે એ લોકો વખતે આવતું આ બધું, હવે તો ધીરે ધીરે બધું બંધ થઈ ગયું. તો એ સંભળાવેલી વાર્તાઓવાળા બાળકો મોટા થઈને ડિપ્રેશનમાં ઓછા જાય છે, એને સેલ્ફ ટોકની આદત પડે છે, એના મૂળિયા મજબૂત થાય છે એડવેન્ચરના. તો આવી અનેક કથાઓ છે, હું બધી તો નહીં લઈ શકું, આપણો સમય પણ ધીરે ધીરે પૂરો થવા તરફ ધસમસી રહ્યો છે. અને ફેરી ટેલમાં તો નેવર એન્ડિંગ સ્ટોરી હોય, એક આખી વાર્તા જ લખાણી છે અંગ્રેજીમાં નેવર એન્ડિંગ સ્ટોરી, એનું નામ જ છે નેવર એન્ડિંગ સ્ટોરી. અને એક છોકરાને મૂળ એવી વાર્તા જોઈએ છે કે જે ક્યારેય પૂરી જ ન થાય, અને પેલી ચોપડી એને મળે છે જેને એક માણસ આપે છે કે આ વાર્તા કોઈ દી પૂરી જ નહીં થઈ, તો વાંચ્યા જ રાખ, વાંચ્યા જ રાખ, તારી જિંદગી પૂરી થઈ જશે, વાર્તા પૂરી નહીં થાય. નેવર એન્ડિંગ સ્ટોરી બહુ સરસ મજાને, એની અંદર સંવાદો પણ એના લેખકે બહુ સરસ રીતે ગૂંથી લીધા છે. એવી જ એક સ્ટોરી જેની મેં હમણાં તમને આમ એક ગીત સંભળાવી દીધું, વિઝાર્ડ ઓફ ઓઝ, સિન્ડ્રેલાના જેમ ગ્લાસ સ્લીપર્સની અને સાવકીમાંની વાત છે જે સિન્ડ્રેલામાં, એવી વાત આમાં પણ છે. ડોરોથી નામની છોકરીનું ઘર આખું ઉડી જાય છે અને ઓઝ એના એક આખી દુનિયાની અંદર પડી જાય છે ઘર, અચાનક એક ડાકણ છે એમાં દબાઈ ગયું હોય છે, ડોરોથી બહાર નીકળે છે અને એને એક ચાડીઓ મળે છે જેની પાસે ભેજું નથી, એટલે બિચારું મૂંઝાઈ જાય છે કે મારી પાસે બુદ્ધિ નથી. એક સિંહ મળે છે જેની પાસે કલેજું નથી, કે મારી પાસે હિંમત નથી, હું સિંહ છું પણ મારી પાસે હિંમત નથી. અને એક કઠિયારો મળે છે જે ટીનનો બનેલો છે, અને એમ કહે છે અગેન હાન્સ એન્ડરસનના ટીન સોલ્જરને આપેલી અંજલિ છે, એલ ફ્રાન્ક બહુ નામના એના લેખકે, કે ભાઈ મારી પાસે બધા એમ કહે છે કે દિલ નથી,
અને બધાને એમ કહે છે કે એક એમેરાલ્ડ સિટી, લીલા નીલમના પાનાનું બનેલું એક આખો મહેલ છે અને ત્યાં સોનાના રસ્તા ગોલ્ડન પાથ ઉપરથી ચાલીને જવાનું છે. અને એમાં ઓલું ગીત ગાતા ગાતા જુલી એન્ડ્રુસની સરસ મજાની એક ક્લાસિક ફિલ્મ હતી સમવેર ઓવર ધ રેઇનબો, મેઘધનુષની પહેને પાર, વંશ ઇન લલબાય, હાલોલડાની અંદર શરૂ થતી મારી યાત્રા. આંખ આમ આમ આંખ મીચાઈ જાય ને સપના શરૂ થાય ને સપનાની પાંખે, પતંગિયાની પાંખે ઉઠતા ઉઠતા જે તમે યાત્રા કરો એ યાત્રા. અને એમ કરતા કરતા જાય છે ને પછી બધા પરાક્રમો પરાક્રમો બધી પરિકથાઓમાં આવે એવા કરે છે ને છેલ્લે ઓલા ઓઝના જે જાદુગર વિઝાર્ડ ઓફ ઓઝને મળવાનું છે, જે એને પાછી ડોરોથીને ઘેર મોકલી દે. અને પછી ઓઝનો જાદુગર એમ કહે છે કે ભાઈ હું તો અહીંથી એક વખત બલૂનમાં બેઠો તો મારા જાદુના ખેલ પૂરા કરીને એમાં એ હલવાઈ ગયો છું, મારી પાસે કંઈ જાદુ બાદુ છે નહીં પણ જે ટ્રીક છે એના જોડે આ લોકો ઉપર રાજ કરું છું કે જો આમ આગ થાય ને આમ આમ થાય ને બધી જાદુગરીની ટ્રીક છે, હું એકચ્યુઅલ વિઝાર્ડ નથી. ઓલા બધા નિરાશ થઈ જાય છે કે અમે તો તમારી પાસે આ બધી આશાએ આવ્યા હતા. એટલે પેલો ઓઝસ્તાનનો જે જાદુગર વિઝાર્ડ ઓફ ઓઝ એને મળીને એમ કહે છે કે જો પેલા ચાડિયાને એમ કહે છે તને એમ લાગે છે કે મારી પાસે ભેજું નથી, ભેજાવાળાએ તો પથારી ફેરવી નાખી આ દુનિયાની, તું તો આ દુનિયા માટે એક આશીર્વાદરૂપ વ્યક્તિત્વ છે, ભેજું રખાય જ નહીં, દિલ છે ને બસ દિલ રાખ, આ દોસ્તો માટે તું આવી લગી યાત્રા કઈ રીતે, કોઈ તને ઓળખતું નહોતું તું ભેગો ભેગો આવ્યો, બસ ભેજાની જરૂર નથી, આટલું દિલ હોય ભેજાવાળા તારી આજુબાજુ આવશે. એટલે ચાડિયા રાજી રાજી થઈ જાય છે કે હાશ આપણે કંઈ બહુ ચિંતા નથી કરવાની, આપણી પાસે ભેજું ન હોય તો કાંઈ નહીં, આપણી પાસે દિલ આપ્યું છે. એટલે કઠિયારાને કે તને કેમ એમ લાગે છે કે તારી પાસે દિલ નથી, તું કોકની સાથે ફ્રેન્ડશિપ કરવા માટે તારો હાથ લંબાવે છે એ પુરાવો છે કે તારી પાસે દિલ છે, સામો માણસ ફ્રેન્ડશિપ ન કરે તો એની પાસે દિલ નહીં હોય, તારી પાસે તો હતું તે હાથ લંબાવ્યો, તો શું કેમ એવું માની લે કે મારી પાસે દિલ નથી, તારી પાસે દિલ છે જ પહેલેથી પડેલું જ છે, પણ તને એવા ભટકાણા હશે કે જેની પાસે દિલ નહીં હોય એટલે તને એવું લાગે છે કે મારી પાસે દિલ નથી. એટલે સિંહને એમ કહે છે કે તું સિંહ છો, તારે કંઈ કરવાનું જ નથી, તારે આત્મવિશ્વાસ ખાલી કેળવવાનો છું હું સિંહ છું, બાકી તારે બીજું બધું પડ્યું જ છે. તું એમ કે મારી પાસે હિંમત નથી, તો હિંમત નથી એવું નથી, હિંમત તે અંદરથી ત્રાળ પાડવાની ઠેકડો મારવાની કેળવી નથી. અને પેલી ડોરોથી ને તો પછી એક પરી આવે છે, પરીની વાર્તામાં પરી તો આવે ને, પરી સાવ આવે જ નહીં એટલી બધી વાસ્તવિકતા થોડી હોય. અને પછી એને એમ કહે છે કે તે જે સ્લીપર પહેર્યા છે એમાં જ જાદુ છે, અને ત્રણ વખત પછાડ એટલે તું તારા ઘરમાં પાછી હોઈશ. મૂળ વાત એવી બતાવવામાં આવી છે કે વંટોળિયો આવ્યો છે, ટોર્નેડો જે આપણે અંગ્રેજી પિક્ચરમાં જોયો એવા વંટોળિયા, આપણે ત્યાં નથી આવતા એવા વંટોળિયા, બરાબર, આપણે જ્યાં વંટોળિયા બધા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ એમાં આવે આવા વંટોળિયા નો આવે, ઘર ઉખડી જાય લોકોના, પણ એવા વંટોળિયામાં સોશિયલ નેટવર્કના વંટોળિયામાં, તો એ વંટોળિયામાં આખે આખું ઘર ઉડી ગયું છે અને એમાં પહેલીનું માથું ભટકાણું એટલે એને આખી વાર્તા સપનામાં જોઈ છે. એની સામે જે બધા ઊભા છે ખેડૂતો, એમાં કોક એને ચાળિયા જેવો અને કોક એને ઓલા ઓઝના જાદુગર જેવો ને એવો દેખાય છે. આ વાર્તા આમ પૂરી થઈ. હવે સમજો ક્લાસિક વાર્તા થઈ, જુલી એન્ડ્રુસની એનું પિક્ચર 39માં બન્યું, આજે ક્લાસિક ગણાય, ઓસ્કાર વોસ્કાર મળ્યા એને, અમેરિકામાં ઝંડા નાખી દીધા વિઝાર્ડ ઓફ ઓઝે. હવે એમાંથી અલગ અલગ વર્ઝન બનવાના શરૂ થયા. સામ રાઇમી જે છે સ્પાઈડરમેન સિરીઝ જેણે બનાવેલી પહેલા ત્રણ ભાગ, બહુ મોટો ડિરેક્ટર હોલિવૂડનો, એણે ઓઝ નામની એક જુદું વર્ઝન બનાવ્યું કે જેને તમે ડાકણ કહેતા હતા, ઓલી ડાકણ હતી એ ખરેખર ડાકણ નહોતી પણ એ શુકામ ડાકણ થઈ ગઈ એની બેક સ્ટોરી. એક વિકેટ નામનું બ્રોડવેમાં પ્લે ચાલે છે ન્યુયોર્કમાં, એમાં વિઝાર્ડ ઓફ ઓઝની જે વિકેટ વીચ છે એ ખરેખર વિકેટ નથી પણ બીજાનું ભલું કરવાવાળી છે, પણ એનો દેખાવ કદરૂપો લીલા રંગનો હોવાને કારણે લોકો એને વિકેટ ધારી લે છે અને પછી સ્વીકારી લે છે કે આપણે હવે આ માથાકૂટમાં પડવા જેવું નથી, આપણે ભલું કરવાનું ચાલુ રાખો, ભલે લોકો આપણને ડાકણ કે, આપણે પરીઓ જેવા કામ કરો. મહત્વનું તો એ છે કામ પરીઓ જેવા કરો છો કે નહીં, મહત્વનું એ નથી ચહેરો પરીઓ જેવો છે કે નહીં. આ વિકેટ નામનું આખે આખું નાટક છે અમેરિકામાં, આજે ચાલુ છે, આ મિનિટે હું બોલું છું ત્યારે. જુઓ એક કથા તમને ગમે તો એમાંથી કેવો સંસાર ધીરે ધીરે ક્રિએટ થવા માંડે. આપણે કર્યું જ ને, એક વાલ્મીકીનું રામાયણ આપણને ગમ્યું, એક વેદવ્યાસનું મહાભારત ગમ્યું, તો આપણે કેટલી કહાનીઓ એના આધારે બનાવી, ફિલ્મો બનાવી, એને એના આધારે એના પ્લોટ લઈને. સલીમ ખાને મને કહેલું કે એક કણ અમને ઉધાર લીયા વેદવ્યાસ છે, વહાં સે અમિતાભ બચ્ચન કા વિજય શરૂ હુઆ, રાઇટ મેન એટ ધ રોંગ સાઈડ, દિવારમાં, શક્તિમાં, ત્રિશુલમાં, બધી જગ્યાએ રાઇટ મેન એટ ધ રોંગ સાઈડ. તો આવી વાતો આપણે પણ સર્જી છે, આપણી પાસે પણ આપણા ખજાનામાં છે. આપણી ચંદ્રકાંતા નામની આખી એક ફેરીટેલ સ્ટોરી હિન્દીની અંદર છે, ચંદ્રકાંતા સંતતિ, બાબુ દેવકીનંદન ખત્રી નામના એક ઉપન્યાસકાર, લેખક નહીં ઉપન્યાસકાર, કારણ કે એપિસોડિક સાગા લખે આ કથા, આ બહુ કળા ઓછા પાસે હોય છે. મારી એક ફરિયાદ છે કે ગુજરાતી પાસે બાળ સાહિત્યનો ખજાનો મોટો,
પણ ગુજરાતી પાસે એપિસોડિક સાગા નથી બાળ સાહિત્યમાં. હેરી પોટરના 7 ભાગને, હોબિટ અને એના 6 ભાગને, એવી રીતે જે લાંબ અને પથરાયેલી કથા હોય ને, મૂળ આપણો હું લેખક બિચારો હવે એસટી બસના પાસ કઢાવવા માટે લાઇનમાં ઊભો હોય ત્યારે, એટલે ગાંધીનગર અમદાવાદ વચ્ચે અપડાઉન કરવા માટેના પૈસા ખૂટતા હોય, બરાબર, એની વચ્ચે એમ કે વિચારી વિચારીને કેટલું લાંબુ એપિક કરે. એમાં ડ્રેગન ડ્રેગન આવે ત્યાં લગીમાં તો એના કિલોમીટર પૂરા થઈ ગયા હોય જીવનના. એટલે એમાં વાંક લેખકોનો હું કાઢતો જ નથી. હું એમ કહું છું કે આપણે સમાજે એ લેખકોને, મેં એકવાર રસ્તા રસ્તા મારે ચાલો ઇન્ડિયાવાળા ગુજરાતવાળા સુનિલ નાયક છે એમને કીધેલું, જોકે એ તો માને છે આવું કહું તો, બરાબર, તમે એમને કીધેલું, મેં કીધું 2-4 જણાને તમે છે ને ખાલી આ બધી દુનિયા બતાવો, પ્રોગ્રામ પ્રોગ્રામ કરવા ન બોલાવો, ટેલેન્ટેડ લોકો હોય એને દુનિયા જોવે તો ખબર પડે કે ઓહો દુનિયા આવી છે. એ જોવે પછી એને ધીરે ધીરે ક્રિએટ થાય કે હા આપણે આમ જરા લોકેશન ચેન્જ કરીએ, આપણે બધી જગ્યાએ એમ કામ રાજસ્થાનના કે મધ્યપ્રદેશના કે એના લોકેશનમાં વાર્તા લખતા હોય, ત્યાંથી લોકેશન ચેન્જ કરી આ બધા ફોરેન ઓથર્સની વાર્તાઓ કેમ આમ તમને ભવ્ય લાગે, કારણ કે હવાર પડે તો જેમ્સ બોન્ડ પાછો ઇટાલીમાં હોય ને પછી બપોર થાય ત્યારે આપણે તો એ વિચાર આવે કે પાસપોર્ટ કોણ દેતું હશે, આવો વિઝા કયો હશે એની પાસે, લાયસન્સ ટુ કિલ તો હશે પણ આ વિઝા કયો, 007નો વિઝા કયો હશે, આમ 5-6 તો સિટી બદલાઈ જાય, તમે આમ પિક્ચર ચાલુ થાય ને ઇન્ટરવલ પડે ત્યાં લગીમાં તો 8-10 શેર બદલાવી નાખા હોય એને, પાછો દરેક જગ્યાએ ભાગતો ફરતો હોય ને તો એરપોર્ટ ઉપર તો બધે જવા જ દે એને, પણ સ્કેલ મોટા થઈ જાય વાર્તાઓના. મારો કહેવાનો મતલબ આ છે, લાંબા સાગા એપિસોડિક એપિક આપણે નથી કરી શકતા, પણ કરશે મને એવી શ્રદ્ધા છે. જીએલએફની મજા પણ એ છે, જીએલએફ માત્ર એક મહોત્સવ નથી, જીએલએફ એક ખેતી છે, કારણ કે આની અંદર તમે વાવો તો ધીરે ધીરે ઉગે ને. આજે મેં તમારી અંદર એક વિચાર વાવ્યો હોય, કેટલા બધા યંગસ્ટર્સ બેઠા છે, તો એમાંથી કોકને એમ થાય કે આ જય વસાવડાને ખોટો પાડી દઈએ, 20 વર્ષમાં એણે એણે બોલવું પડે આપણા વિશે, હવે એમ થોડું હોય 8 ભાગમાં લખી નાખીએ એક દુનિયા ડંગ રહી જાય એવી કથા લખી નાખો. હું તો રાહ જોઉં છું, મારા અમુક પ્રકાશકો રાહ જોવે છે કે આવી કંઈક કથા બહાર પડે તો આપણો કંઈક વકરો થાય, આવું કોક આવે તો બધા એકની એક વાર્તા લઈને આવે, અમારે બધા ચિંતન મળતો હોય, રોનક મળતો હોય, અમે પછી અમે ખાનગી વાતો કરતા હોય ને પ્રકાશક મિત્રો, કંઈક હું અડધો પ્રકાશક અડધો લેખક, મારું ઓલું લિટલ મરમેડ જેવું છે, અડધું નીચે શરીર આ છે ને અડધું પ્રકાશકનું શરીર છે, અડધું લેખકનું શરીર છે, હજી વિતરકનું નથી એટલું સારું છે. તો એ બધા એમ કહેતા હોય કે ભાઈ એવું નથી કે નવલકથા ન છાપે, પણ કંઈક નવલકથા દમવાળી તો લઈ આવો, નવી જનરેશનની તો લઈ આવો, નવી વાતની જ લઈ આવો. આમ પહેલું પાનું વાંચ્યું જ ખબર પડે કે ઓહો ઠીક છે, આ તો આપણે સ્કૂલમાં ભણતા તે દિન વાયલું આવે છે, કોપી શું કામ કરો છો, નવું ક્રિએટ કરો ને. પરિકથાઓ વાંચવાની મજા એ પણ છે મિત્રો કે તમે ફેન્ટેસી લેન્ડમાં તમારી ઇમેજિનેશનની ફ્લાઇટ કરો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો માણસ જય વસાવડા ન માનતા તમે, કાંઈ વાંધો નહીં, પણ બ્રેઇન ઓફ ધ મિલેનિયમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહી ગયા કે જો તમારે તમારા બાળકને, બધા એમ કહેતા જીનિયસ બનવાની ફોર્મ્યુલા કયો, જીનિયસ બનવાની ફોર્મ્યુલા, આપણને બધાને ફોર્મ્યુલા બહુ જોતી હોય કે રેડી રેસીપી આપી દે ને તો કામ પતે, આ બધું કેવું માથાકૂટ આટલું લાંબુ લાંબુ વાંચવાનું જોવાનું ને ઓલું વાંચો ને આ વાંચો ને તે વાંચો ને, એમ કહ્યું ને કે એક પુસ્તક વાંચો એમાંથી બેડો પાર થઈ જાય તો એ પુસ્તક અમે હમણાં 500 રૂપિયા કાઢીને લઈ લઈએ. તો આઇન્સ્ટાઈને બધા પૂછ્યું કે જીનિયસ બનવાની ફોર્મ્યુલા આપો, એટલે આઇન્સ્ટાઈને કીધું કે ઇફ યુ વોન્ટ ટુ બી જીનિયસ રીડ ફેરી ટેલ્સ, ઇફ યુ વોન્ટ ટુ બી બેટર જીનિયસ રીડ મોર ફેરી ટેલ્સ. તમારે મહાન બનવું હોય, બુદ્ધિશાળી બનવું હોય, ક્ષમતાવાન બનવું હોય, જાજી પરી કથાઓ વાંચો, ઇમેજિનેશન ક્રિએટ કરો. નોલેજ ઉધાર છે, સમજો, નોલેજ ઉધાર છે. ક્યાંકથી મેં વાંચ્યું એ નોલેજ મેં તમારી સામે પીરસ્યું, એટલે હું ઉધારના માલ લઈને, હું ટ્રેડર છું, ક્રિએટર નથી, માલ ઉધાર છે, બીજા પાસેથી લીધેલો છે, મારું કમિશન ચડાવીને મેં તમને વેચેલો છે. નોલેજ ઉધાર છે, જ્ઞાન ઉધાર છે, પણ કલ્પના મૌલિક છે. કલ્પના તમારી અંદરથી આવે છે, સર્જક એને કહેવાય કે જે કલ્પના કરી શકે, હુ કેન ક્રિએટ, હુ કેન ઇમેજિન, જે પોતાની કલ્પના કરીને વિચારે કે આને આ સ્પર્શ આપીએ તો કેવું રહે, અને આ વાત આવી રીતે મૂકીએ તો કેવી રહે. કોઈ પણ એ નાટકના દિગ્દર્શક હોઈ શકે, ફિલ્મ મેકર હોઈ શકે, એ વાર્તાકાર હોઈ શકે, પણ કલ્પના કરે ને સર્જક છે. આપણે ત્યાં જોકે સર્જકો કરતા વિવેચકો ઝાઝા થઈ ગયા અત્યારે, તો એવી હાલત છે, બરાબર. એટલે અમારા એક મિત્ર છે, હવે તો ગુજરી ગયા એટલે મારાથી નામ ન લેવાય, એટલે એ મજાકમાં એમ કહેતા કે ગુજરાતીમાં હવે કવિઓ વધારે છે ને કવિતા ઓછી છે, સમજવા જેવું વાક્ય છે. અમારે તો અનિલને બધા મિત્રો એ વિહાર કરતા અમે જોયા હતા, એટલે કંઈક કદાચ બેઠે હશે અને મનમાં મનમાં મને કંઈક કહેતા હશે, જોકે અનિલ એવા બધા મિત્રોને કાંઈ લાગવું નથી પડતું કે આવું કંઈક હે, બરાબર. પણ આવું એટલા માટે કહું છું કે કવિઓ હોવાથી કવિતા જ સર્જાય એવું જરૂરી નથી,
તમારા મનને ચાબુક મારીને કંઈક નવું ક્રિએટ કરો. અને આજની છેલ્લા તબક્કાની વાત, લાસ્ટ ફેઝ. પરિકથાઓમાં લાસ્ટ ફેઝ ઇમ્પોર્ટન્ટ હોય, બધી ધમાલ ખરીખરી એમાં થવાની હોય, પરીઓ પ્રગટ એમાં થવાની હોય, એમાં કંઈક જાદુ થવાનો હોય, એમાં કંઈક વસ્તુ મળવાની હોય, એમાં કોઈક વસ્તુ છીનવાઈ જવાની હોય. બે વાત મારે કહેવી છે. એક, ગુલિરેમો ડેલ ટોરો, જેને શેપ ઓફ વોટર જેવી ફિલ્મ માટે ઓસ્કાર મળ્યો 2 વર્ષ પહેલા, એ ગુલિરેમો ડેલ ટોરોની જે પહેલી ફિલ્મ, જેને કારણે આખી દુનિયાના સર્જકોનું ધ્યાન ગયું કે ઓહો આ માણસ છે. આવું હોય છે, દુનિયાના સર્જકોને પણ ઇમ્પ્રેસ કરી દે એવું સર્જન તમે કરો, વાચકોને દર્શકોને ઇમ્પ્રેસ કરો એવું નહીં. આજે સ્ટાર વોર્સનો છેલ્લો ભાગ અત્યારે રિલીઝ થયો છે, રાઇઝ ઓફ ધ સ્કાયવોકર, જે જે એબ્રામ્સ, એણે સુપર 8 નામની એક ફિલ્મ બનાવી હતી. સુપર 8 ફિલ્મ જોઈને સ્ટીવન સ્પીલબર્ગે એને બોલાવીને કીધું કે તારામાં બીજો સ્પીલબર્ગ થવાની ત્રેવડ છે, યુ કેન ક્રિએટ વન્ડર્સ. અને એક નાની ફિલ્મમાંથી એક માણસ છે તે મોટી ફિલ્મનો ડિરેક્ટર થઈ ગયો. એવું જ આ ગુલિરેમો ડેલ ટોરો તો સ્પેનિશ ડિરેક્ટર હતો, પણ પાન્સ લિબ્રિન્થ નામની એક ફિલ્મ બનાવી. અને પાન્સ લિબ્રિન્થ ફિલ્મમાં એવી વાત હતી કે એક ઓફેલિયા નામની છોકરી છે. વાત પહેલા ફેબલ, ફેબલ એટલે દંતકથા. હંમેશા પરિકથાઓમાં હંમેશા જોજો, વન્સ અપોન એ ટાઈમ, ત્યાંથી જ શરૂ થાય. એક વખત એવું બન્યું, વન્સ અપોન એ ટાઈમ. એક નેટફ્લિક્સ ઉપર સિરીઝ પણ છે વન્સ, 7 સિઝન છે પૂરી, તમે જુઓ તો. આ ઘણા રહુડીઓ હશે દેશી ભાષામાં કહું તો, વેબ સિરીઝના, કે આ બધું તો સમજા, વેબ સિરીઝની કંઈક વાત કરો ને એમાં જલસા પડે એમ. આમ એમાં કંઈ હારી જોવા જેવી છે એની ટીપ આપતા નથી, ને જૂની જૂની વાર્તાઓ ઉખેડા રાખો છો ક્યારના. તો વંશ નામની એક સિરીઝમાં બધા ફેરીટેલના પાત્રો અત્યારે અમેરિકામાં આવીને રહે છે એવી વાત છે. એક ગામ બને એવું છે આખું, અને બધા ફેરીટેલના પાત્રો ફેરીટેલ મૂકી મૂકી પાનાઓમાંથી બહાર આવીને અમેરિકામાં અત્યારે જીવે છે ને અત્યારે રહે છે. 7 સિઝન ચાલી, એટલી પોપ્યુલર થઈ વંશ. તો પાન્સ લિબ્રિન્થમાં વાત પહેલાં ફેબલથી શરૂ થાય છે કે ભાઈ અંડરવર્લ્ડ એટલે પૃથ્વીની નીચે જે સામ્રાજ્ય હતું એના રાજાની એક દીકરી હતી, ફૂલ જેવી દીકરી ઓફેલિયા, એ રમવા માટે બહાર ગઈ અને બહાર સૂરજના કિરણો એને અડ્યા, અને સુરતના કિરણો અડ્યા પછી પૃથ્વી ઉપર કેદ થઈ ગઈ, કારણ કે એને સુરતના કિરણો ક્યારેય સ્પર્શા જ નહોતા. આટલી વાત કરીને પછી બીજા વિશ્વયુદ્ધમાં આખી વાર્તા ટર્ન થાય છે કે ઓફેલિયા નામની એક છોકરી છે, પહેલીનું નામ મોઆના છે, પ્રિન્સેસ જે હતી. મોઆના તમને બતાવતા જ નથી, ઓફેલિયા બતાવે છે. ઓફેલિયા ના બાપ ગુજરી ગયા છે, એની માએ માંદી છે, એણે બીજા લગ્ન કર્યા છે. બીજા લગ્ન કર્યા છે નાઝી લશ્કરનો કર્નલ છે, અત્યંત ક્રૂર કર્નલ વિડાલ, ભયાનક ક્રૂર, નિર્દોષોને મારવા માટે જેનું કાળજું કાપે જ નહીં, ગમે ત્યારે ચીરીને મારી નાખે. અને પેલી ઓફેલિયા છે એ છથરી ઉઠે છે એના સાવકા બાપને આ હાલત જોઈને, એ બાપ એને બોલાવે જ નહીં, માં માંદી એટલે માં પણ એને બોલાવે નહીં. અને એક તીડ એને મળવા આવે ને એમાંથી પરી થાય નહીં, એને 3 ટાસ્ક આપે કે 3 ટાસ્ક હશે ને તો તું પરી થઈ જવાની છે છોકરીમાંથી. અને પિક્ચરમાં 2 ટ્રેક પેરેલલ ચાલે, ઓફેલિયાનું પરીવાળું ટાસ્ક કે એક આંખવાળા રાક્ષસને એ મારે, અને બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધની કરુણતા, 2 ટ્રેક પેરેલલ ચાલતા જાય. છેલ્લે જે ઘટના છે એ મારે તમારા સુધી પહોંચાડવી છે. આખી ફિલ્મ તો તમે જોજો, મજા આવશે, અને હું એનું વર્ણન કરી શકું એમ નથી. વર્ણન જેના થાય એની ફિલ્મો શું કેમ બને, ખાલી વર્ણનથી જ જો તમને સમજાઈ દેવું હોય તો ઓલા માણસે મહેનત શું કેમ કરી આ બધી આવી 2 કલાકની ફિલ્મ બનાવવાની. પણ એના એન્ડમાં જે વાત આવે છે, સ્પોઈલર એલર્ટ એવું કહી દઉં કોકને ઊભા થઈને ભાગી જવું હોય તો બરાબર, કારણ કે હવે પિક્ચર રિલીઝ થયું, જમાનો થઈ ગયો, આના વિશે મેં લખી નાખ્યું ઓલરેડી મારા કોલમમાં, પછી એ તમે ન જોયું હોય ભોગ તમારા, બીજું હું હવે સાંભળી લો એના એન્ડમાં શું છે. તો પાન્સ લિબરિન્થના એન્ડમાં એવી વાત આવે છે કે પેલા કર્નલ વિડાલનું બાળક છે, જેણે ત્રાસ આપ્યો પેલી છોકરીને સાવકા બાપ તરીકે, એનું બાળક. અને છેલ્લું ટાસ્ક આપવામાં એવું છે પેલીને પરી થવા માટે કે આ બાળકનું બ્લડ ઓફ ઇનોસન્ટ, બાળકનો બલી ચડાવો. પેલી છોકરી ભાગે છે, પેલો કર્નલ રિવોલ્વર લઈને પાછળ છે, હાથમાં છરી આપવામાં આવે છે, બ્લડ ઓફ ધ ઇનોસન્ટ, આનો ભોગ આપો અને મુક્તિ આ તમામ દર્દમાંથી, પાખો ફૂટશે ને ફરીથી ઉડી જશો. અને પેલી એમ કહે છે કે નહીં, આઈ એમ નોટ અ કિલર, આઈ વોન્ટ ટુ બી ફેરી બટ નોટ વિથ ધીસ વે. મારે પરી બનવું છે પણ આ મારો રસ્તો નથી પરી બનવાનો, કોઈ નિર્દોષનો જીવ લઈને એનું રોય વેવડાવીને મારે પરી નથી બનવું, આઈ વિલ સેવ ધીસ ચાઇલ્ડ. અને પોતે મરે છે પેલાની ગોળી ખાઈને યુદ્ધમાં, પણ પેલા બાળકને જીવતું રાખે છે. અહીં કટ થાય છે ફિલ્મ, તમને એમ થાય કે ફિલ્મ પૂરી થઈ, એનું સેટ સોંગ વાગે, ફેડ આઉટ થાય કેમેરા, અને ત્યાં ભવ્ય પ્રકાશને રોશનીને અંડરવર્લ્ડના રાજા બેઠા છે પોતાના સિંહાસન ઉપર, અને પાંખો લઈને પેલી જે છોકરી મોઆના ઉપર રમવા ગઈ હતી અને સુરજને કારણે ઓગળી ગઈ હતી
એ જ પેલી છોકરી ઓફેલિયા, એ જ એક્ટ્રેસ પાંખો સાથે ઉડતી ઉડતી એની બાજુની અંદર આવીને ગોઠવાય છે. અને બેકગ્રાઉન્ડમાં જે દરેક પંસીને એમાં જે પેલી અવાજો સંભળાય ને કે જે તમને વાર્તા કહેતા હોય, આપણા દાદા દાદીના અવાજો, એ અવાજની અંદર એમ કહેવામાં આવે છે કે છેલ્લો ટેસ્ટ એ નહોતો કે બ્લડ ઓફ ધ ઇનોસન્ટ, નિર્દોષનું લોહી વહેવડાવવું, છેલ્લો ટેસ્ટ એ જ હતો કે તમારા હાથમાં છરી હોય અને પ્રતિકાર ન કરી શકે એવું બાળક હોય તો પણ તમે તમારા ફાયદા માટે એ ચૂઝ કરો છો કે નથી કરતા, અને નથી કરતા માટે તમે પરી થઈ ગયા. કર્યું હોત તો આજીવન ન થાત, તો નરકમાં જવાનું થાત, પણ નથી કર્યું માટે તમે પરી થયા. સી, દરેક ફેરી ટેલ છેલ્લે તો આપણને આ જ સમજાવવાની કોશિશ કરે છે. બધા એડવેન્ચર પછી, બધા સાહસ પછી, બધા પરાક્રમો પછી છેલ્લે જે વાત મૂકવાની કોશિશ કરે છે એ છે સારપની, વ્હાલની, પ્રેમની. હાન્સલ એલ ગ્રેટલની પરિકથા તમે આમ ઓરિજિનલ, આપણે છે ને પંચતંત્ર ને હિતોપદેશ ને બધા ઓરિજિનલ નથી વાંચ્યા. બધાને એમ લાગે છે કે આમાં શિયાળની, હરણની ને કાચબાની, સસલાની વાર્તાઓ છે, એમાં તો એડલ્ટરીની વાર્તાઓ છે. વિનય શુક્લા હોવાના જેલમાં એમણે મિર્ચ નામની ફિલ્મ બનાવી હતી, બધી એડલ્ટરીની વાર્તાઓ પંચતંત્ર ઉપરથી લઈને. અરુણોદય સિંહ ને રાયમા સેન એમાં હતા, શાના ગોસ્વામી હતા. એટલે આપણે નથી વાંચી. અરેબિયન નાઇટ્સમાં પણ એવું છે, એમ મોટાભાગની ફેરીટેલના ઓરિજિનલ વર્ઝન તમે વાંચો તો ભયાનક હોરર વર્ઝન છે. હાન્સલ એલ ગ્રીટલ, બે બાળકોની જે વાર્તા છે એમાં તો પેલી ડાકણ છે બાળકોને ખાઈ જાય છે એવો વર્ઝન છે, અને બે ભાઈ બહેન છે એ કેવા મજબૂત થઈને સાથે મળીને એનો મુકાબલો કરે છે. મોરિસ મોટરલિંકની બ્લુ બર્ડ છે, જેમાં ભાઈ બહેન છે એ સુખનું પક્ષી ગોતવા માટે નીકળે છે. કનેક્શન્સ, તમે એકલા ક્યારેય પાંખોથી ઉડવાના નથી, તમારી પાસે ભગવાને પાંખો નથી આપી, પણ સાથી હાથ બધાના કહીને તમે જો બધા સાથે કનેક્શન કેળવશો ને તો તમે ઉડી શકશો. અને આજની છેલ્લી વાત અને સમાપનની વાત, બહુ સરસ મજાની એક ફિલ્મ બનેલી, મૂળ આત્મકથા ઉપરથી બનેલી. તમારામાંથી અગેન પાછો એક સવાલ પૂછું, એટલે કેટલા જાગે છે એ ખબર પડે, આ તો હાલના જેવું સેશન થઈ ગયું આખે આખું. મેરી પોપિન્સ ફિલ્મ કેટલાએ જોઈ? હમણાં એનું સિક્વલ પણ આવી, અને એની પહેલા યસ હાથ ઊંચા થયા ખરા, એટલે અહીં જાણકારો બેઠા છે. વન્ડરફુલ ફિલ્મ. એક ઘર આખું ડિસફંક્શનલ છે, મમ્મી પપ્પા આડાઓળા છે, પપ્પામાંથી દેવું થઈ ગયું છે, મમ્મી છે એ છોકરાઓ સરખી રીતે ઉછેરી નથી શકતી, છોકરાઓ પાસે પૈસા નથી, બધું ઊંધું ચત્તું ચાલે છે. ને એમાં એક નાની, એક ઘરની આયા હાઉસકીપર મેરી પોપિન્સ આકાશમાંથી આમ વીજળીના સથવારે ઉતરતી ઉતરતી આવે છે, અને બધું બધું આમ સ્માઇલ સાથે ફટાફટ છોકરાઓને સેટ કરી દે છે, મમ્મી પપ્પાને બધું સરખી રીતે આમ જાદુઈ રીતે કરી દે છે. અને એનું એક સૂત્ર છે, વિથ અ સ્પૂન ફૂલ ઓફ સુગર મેડિસિન ગોઝ ડાઉન. દુનિયા તો તમારી સામે કડવાશ જ આપવાની, તમારા ખિસ્સામાં ચમચી ખાંડ રાખો અને દુનિયા ખાટા લીંબુ ફેંકે ત્યારે એ લીંબુને પકડી તમારા ખિસ્સાની ખાંડ ઉમેરી લીંબુ દુનિયાએ આપ્યું, ખાંડ તમારી હોવી જોઈએ, અને એનો સ્કોશ બનાવીને એનું શરબત બનાવીને ગટગટાવી જાઓ. વિથ અ સ્પૂન ફૂલ ઓફ સુગર મેડિસિન ગોઝ ડાઉન. આ મેરી પોપિન્સ, એમાંથી તો પોપિન્સ પાર્લે પીપરમિન્ટ બહાર પાડી આખી. 1964 એવડી મોટી હિટ થઈ, વોલ્ટ ડિઝની 66 ગુજરી ગયા, પહેલા 64 એમણે કમ્પ્લીટ કરેલી ફિલ્મ. એની બેકસ્ટોરીની ફિલ્મ પછી બની, પીએલ ટ્રેવર્સ નામના એના લેખિકા મેરી પોપિન્સના. વોલ્ટ ડિઝની મોટા થયા, બાવડો મોટો ડિઝનીનો એમ્પાયર બનાવ્યું ફેરીટેલ ઉપરથી જ. સિન્ડ્રેલાનો આખો જે જર્મનીનો કેસલ હતો એમાંથી જ આજે તમે ડિઝની પિક્ચરનો જે લોગો જુઓ અને એમાં મહેલ જોવા મળે, એણે ત્યાં તો રાખ્યો જ છે ડિઝનીલેન્ડમાં. એ આખે આખો મહેલ તમને બ્લેક ફોરેસ્ટમાં જાઓ મ્યુનિક પાસે એટલે જોવા મળે જર્મનીમાં. એ સિમ્બોલ એટલે જ સમજી વિચારીને રાખ્યો છે કે આખો આ મેજિક કિંગડમ ફેરીટેલમાંથી રચાયેલું છે. ડિઝનીનો આખો નંબર વન પાવરફુલ કંપની દુનિયાની, અત્યારે બ્રાન્ડમાં નંબર વન બ્રાન્ડ છે ડિઝની. કોકોકોલા હતી વર્ષો સુધી, ત્યાંથી અત્યારે હવે ડિઝની આવી ગઈ. એપલ નહીં, કોકોકોલા નહીં, ડિઝની. કારણ કે બધા કેશ રજિસ્ટર એની પાસે જ છે, ESPNનો કબજો એની પાસે છે, માર્વેલનો કબજો એની પાસે છે, આખું બચપણ એની પાસે છે. આમ તમે જુઓ તો એક લેગો જ ખરીદવાની બાકી છે, એ ખરીદી લે તો આખું બચપણ ડિઝની પાસે આવી જાય છોકરાઓનું. તો એ ડિઝનીએ સેવિંગ મિસ્ટર બેંક્સ નામની ફિલ્મ બનાવી, રિયલ બનેલી ઘટના ઉપર. કારણ કે નહીંતર તો શું થઈ જાય? યા તો અમેરિકામાં તો એવું છે કે તમે જરા કાડાવળા થાવ તો લોકો મિલિયનર થવા માટે રાહ જોતા હોય છે તમારી માથે કેસ કરવાની. કથા એવી છે, પીએલ ટ્રેવર્સ જે મૂળ લેખિકા છે ને, એની પાસે ડિઝનીએ રાઇટ્સ માંગ્યા મેરી પોપિન્સ ફિલ્મ બનાવવાના. શું કામ માંગ્યા? ડિઝનીને દીકરી, આ વોલ્ટ ડિઝનીની રિયલ સ્ટોરી છે, ફેરીટેલ નહીં. અને ડિઝનીની દીકરી, દીકરીએ બાપ પાસે જીદ કરી કે મારે તમે મેરી પોપિન્સનું પિક્ચર બનાવો, તમે આખી દુનિયાના ફર્નાન્ડો બુલે બનાવો અને સ્નો વ્હાઇટ ને સેવન ડ્વાર્ફ્સે બનાવો
એ બધું તો ઠીક, પણ તમે મારા માટે મેરી પોપિન્સ બનાવો. અને દુનિયાનો ગમે એવો પાવરફુલ બાપ હોય, બાપ તો બાપ જ છે, પછી દીકરી જીત કરે પછી બાપુજીએ ગિફ્ટ તો આપવી પડે. એટલે દીકરીને વચન આપ્યું ડિઝનીએ કે ભાઈ હું તારા માટે મેરી પોપિન્સ બનાવીશ, ડેડિકેટેડ ટુ યુ. એના રાઇટ્સ લેવા માટે મહેનત કરી, ઓલી લેખિકા રાઇટ્સ ના આપે, આપે જ નહીં. પહેલાં બહુ મહેનત કરે, પછી એની પૈસા પૈસા ખૂટી ગયા, પરાણે પરાણે એને રાઇટ્સ આપવા પડ્યા. આપવા પડીને પછી એટલા બધા નખરા કરે, દાખલા તરીકે પીએલ ટ્રેવર્સ વોલ્ટ ડિઝનીને એવી શરત મૂકી કે તમને મેરી પોપિન્સ ફિલ્મ બનાવવાની છૂટ, પણ એમાં સોંગ ન હોવા જોઈએ. બાળકો માટેની ફિલ્મ એમાં ગીત મૂકવાના જ નહીં. ડિઝનીએ માન્ય રાખ્યું, કાંઈ વાંધો નહીં, મારામાં એટલી આવડત છે, હું તો સોંગલેસ ફિલ્મ પણ સારી બનાવીશ. તો બીજી શરત આવી કે લાલ રંગ ક્યાંય દેખાવો ન જોઈએ, કોન્ટ્રાક્ટમાં લખો રેડ કલર સ્ક્રીન ઉપર આવવો જ ન જોઈએ. એટલે ડિઝની કે રેડ કલર દેખાડ્યા વગર બાળકોની દુનિયા કેમ બતાવો તમે? રેડ કલર ઇઝ અ બ્રાઇટ કલર, પોઝિટિવિટીનો કલર છે, સાંતાક્લોઝનો કલર છે, આપણે ત્યાં દિવાળીનો કલર છે. આમ તમે જુઓ તો લાલ કલર વગર કેમ તમે સુખની દુનિયા બતાવો? આટલી કચકચ 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 કરીને પાસે પગ પછાડીને મેડમ પીએલ ટ્રેવર્સ છે, પાછા ઘર ભેગા થઈ ગયા, એટલે લંડન ભેગા થઈ ગયા. પાછા લંડનના જ હોય બધા બ્રિટિશ લેખકો, મેં તમને કીધું ને બાળ વાર્તાઓ. અને ફિલ્મનો જે છેલ્લો સીન છે એ આજની આપણી છેલ્લી વાત છે. ડિઝની એની પાછળ પાછળ ગયા, એને ફોલો કરતા કરતા, અને એને મળવા ગયા. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કંઈક બીજો છે. તમે રાઇટ્સ વેચી દીધા પછી જો આટલા નખરા કરો, હું કંઈ સામાન્ય ફિલ્મ મેકર નથી, મારી પાસે 40 ઓસ્કાર પડ્યા છે અલગ અલગ પ્રકારની વિદ્યાઓના. તમને મારા ઉપર ભરોસો નથી કે હું ફિલ્મ સારી નહીં બનાવું? તમને કંઈક બીજું દુખે છે, તમે આ બધા નખરા કરો છો એ ડિનાયલ મોડ માટે કરો છો કે આ ફિલ્મ ગમે એમ કરીને બનાવું, બનવા નથી દેવી. શું પ્રોબ્લેમ છે એ મને ખુલીને કહો, આપણે કોન્ટ્રાક્ટને મૂકી જાઓ, કોન્ટ્રાક્ટ ફાડી નાખું, ફરીથી કરીએ. ન કરવો હોય તો કાંઈ વાંધો નહીં, હું આવું નહીં કે મારી પાસે કંઈ વાર્તા ઓછી નથી અને મારી તબિયત એવી નથી કે હું બહુથી ઝાઝી ફિલ્મ બનાવી શકું. પણ એક બાપ તરીકે મેં મારી દીકરીને વચન આપ્યું છે કે મરતા પહેલાં તારા માટે મેરી પોપિન્સ બનાવીને જઈશ, એટલે હું આ ધક્કો ખાતો જ મેં તમને મળવા માટે. અને પછી પેલી ચીડી એકલી રહેતી, સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયેલો, વસ્તુઓ છૂટી ઘા કરીને ફેંકે એવી કડવાશથી ભરેલી પેલી લેખિકા જે છે પીએલ ટ્રેવર્સ, એ રોઈ પડે છે ને એમ કહે છે કે આ મારા બાપની વાર્તા છે. મારો બાપ સારો માણસ હતો, પણ ધીરે 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 દુનિયાદારીમાં એને ખબર ન પડી, માથે દેવું થઈ ગયું, ઘરે દારૂ પીને આવે, ફ્રેજાઇલ માણસ, તૂટી ગયો, ભાંગી ગયો, અને એનું લગ્ન જીવન ભાંગી પડ્યું. એને લોકો ગાળો આપે, એને મને ખભે લઈને ફેરવવી હતી પણ એને એવી જગ્યા મળી જ નહીં, મારી સામે જોઈને રેડા કરે. હવે ત્યારે હું કાંઈ ન કરી શકી. મારા બાપને મેં નજર સામે આવી રીતે મરતા જોયો, એટલે મેં મેરી પોપિન્સ બનાવી, એક એવી વાર્તા કે જેમાં બધું જાદુથી ઠીકઠાક થઈ જાય, જે મારી રિયલ લાઈફમાં થયું જ નહીં. મેં તો મારા બાપને ગુમાવ્યો, માં જતી રહી, માન માન મોટા થયા, એમાંથી આ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું એ બધા દુઃખમાંથી છટકવા માટે. અને એમાં મેં એક એવું પાત્ર બનાવ્યું કે જો એ વખતે આમ આકાશમાં કડાકો થયો હોત અને એક આકાશમાંથી ઉતરીને કોઈક મેરી પોપિન્સ જેવી ફેરીટેલની કોઈ પરી જેવી કોઈ વ્યક્તિ મારા ઘરમાં આવી હોત અને નામા મામામ કરીને વિથ અ સ્પૂન ફૂલ ઓફ સુગર મેડિસિન ગોઝ ડાઉન એમ કરીને બધું જ સરખું કરી નાખ્યું હોત તો કેવી મજા આવત, કેવો જલસો પડત. આ એક એક દર્દ છે મારું, આ મારી પર્સનલ કહાની છે. અને મને બીક છે કે પિક્ચરવાળા બધું બગાડી નાખે. વાર્તામાં હું જે અમુક વર્ણનો મૂકું, પાત્રો મૂકું, એ મેં વિચારીને મારા બાપની અન્યાય ન થાય એમ મૂક્યા હોય, પણ તમે પિક્ચર બનાવો ત્યારે તમે તમારા પિક્ચર રહીને તમારા ઓડિયન્સનું ધ્યાન રાખો અને તમે બધું કાપકૂપ કરી નાખો, નવા કેરેક્ટર આપો, જૂના કેરેક્ટરના ડાયલોગ ફેરવી નાખો, તો આ મારા બાપની કબર ખોદી નાખી હોય ને તમે ફરીથી એવું મને લાગશે. એટલે કે મારી એવી ઈચ્છા છે કે પૈસા લેવા છે, કારણ કે મારી પાસે પૈસા નથી, એટલે મેં કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો તમારી સાથે, પૈસા વપરાઈ ગયા છે, પાછા ચૂકવી શકું એમ નથી, કે આ પિક્ચર બનવું ન જોઈએ અને પૈસા તમે પાછા માગી ન શકો, એટલે હું આટલા ખેલ કરું છું. અને વોલ્ટ ડિઝની ઊભા થઈને એને એવું કહે છે કે મેડમ વી વિલ સેવ મિસ્ટર બેંક્સ ઇન ધ મૂવી એન્ડ ઇન ધ પર્સનલ લાઈફ એઝ વેલ, યુ વિલ ડાય વિથ અ ગુડ મેમરી ઓફ યોર ફાધર. હું પિક્ચર બનાવીશ ત્યારે ધ્યાન રાખીશ કે એમાં બાપના કેરેક્ટરને કાં તો નકામો હતો, નિકમ્મો બાપ હતો, જેને બહારથી આવીને કોઈક પરીએ એના છોકરાઓને હરખા કરવા પડ્યા, બાપમાં જ કંઈ ત્રેવડ હતી જ નહીં ઘર ચલાવવાની કે એની પત્ની સાથે સરખી રીતે રહેવાની. હું આવું કેરિકેચર જેવું કેરેક્ટર નહીં બનાવું, આઈ પ્રોમિસ. હું એક બાપ છું, હું મારી દીકરી માટે ઉઘરાવા આવ્યો છું તમારી સંમતિ, પણ આઈ વિલ સેવ મિસ્ટર બેંક્સ ઇન ધ ફિલ્મ, ડોન્ટ વરી. અને ત્યાં જે વાત મૂકવામાં આવે છે મિત્રો, ત્યાંથી આપણે વાત આજની પૂરી કરવી છે. મેં તમને શરૂઆતમાં એમ કહ્યું હતું કે દરેકના હૃદયની અંદર કોઈ બાળક જીવતું હશે,
દરેકના હૃદયમાં કોઈક ચાઇલ્ડ હશે, દરેકના હૃદયમાં કોઈક એવી વ્યક્તિ હશે, એક રોમાંચ, એક વિસ્મય. આ વિસ્મય લોકની સાથે કનેક્ટ થતી વાત એ છે કે વોલ્ટ ડિઝની એવું કહે છે એ ફિલ્મની અંદર છેલ્લે લાસ્ટ સીનમાં કે વોટ વી આર ડુઈંગ બાય ટેલિંગ ઓલ ધીસ ટેલ્સ એક્રોસ ધ ટાઈમ, એક્રોસ ધ સેન્ચુરીઝ. કેટલી વાર્તાઓ દુનિયાએ કહી અલગ અલગ રીતે, કોઈએ એડલ્ટ ફેરીટેલ કહી, કોઈએ ચાઇલ્ડ ફેરીટેલ કહી, કોઈએ. બધાએ મૂળ મુદ્દો તો એ લીધો કે મારી લાઈફમાં જે અધૂરપ છે, જે મિસિંગ પીસ છે લાઈફનો, એક ટુકડો ખૂટે છે, એ ટુકડો આમ પૂરો નથી થતો તો હવે શું કરવું? કારણ કે ભૌતિક શાસ્ત્રના નિયમો મુજબ નહીં થાય, વાસ્તવિકતાના નિયમો મુજબ નહીં થાય. તો પરીકથા એટલે એવી વાર્તા કે જે મારો લાઈફનો મિસિંગ પીસ છે ને, એ ખોવાયેલો ટુકડો મને પાછો જોડી દે. એ એક કલાક પૂરતો, બે કલાક પૂરતો હું વાંચું ત્યાં સુધી, જોઉં ત્યાં સુધી, માણું ત્યાં સુધી. માય ફ્રેન્ડ્સ, આખા પ્રવચનનો, આખી વાતનો, આ પરિકથાઓની પાંખે અને અચરજની આંખે આપણે કરેલી આખી દુનિયાની સફરનો હેતુ આ જ હતો. આપણા બધાની લાઈફમાં કંઈક ને કંઈક તો ખૂટતું જ હોય. બે ચાર વાત થોડીક અધૂરી પણ રાખીએ, બીજી તો શી હોય પાછા મળવાની કળા. બહુ બહુ અદ્ભુત કાવ્ય પંક્તિ છે ગુજરાતી ભાષાની, મને બહુ ગમતી પંક્તિઓમાંની એક છે. બધું જ પૂરું કરી નાખો, બીજી વાર મળવાનું મન ન થાય તો મોક્ષ થઈ જાય આપણો. પાછા કોને આ ધરતી ઉપર આવીને કોને સાંભળીએ, કોને મળીએ, કોને જ માણીએ, કોને જોઈએ, કયા શ્યામભાઈના જીએલએફની અંદર આવીને આ વાતો કરીએ? એટલે થોડુંક અધૂરું પણ રાખવું પડે, હુંય રાખું છું. બીજી તો કઈ હોય પાછા મળવાની કળા. હવે તો ફેરીટેલમાં સિક્વલો બનવા માંડી છે, તો આપણે ક્યારેક એની સિક્વલ બનાવશું. પણ જે ઘેર જતી વખતે મિત્રો યાદ રાખજો, બાળકો હોય તો ખોળામાં બેસાડીને વાર્તા કહેવાની, બાળકો ન હોય તો આપણે બાળક થવાનું અને દુનિયા જે વાર્તાઓ કે એ પ્રેમથી સાંભળવાની. અને પેલો એક અધૂરો રહી ગયેલો ખૂણો, એક ખોવાયેલો ટુકડો બધાની લાઈફમાં હશે. રામની જિંદગીમાં વનવાસ હોય અને કૃષ્ણ મા બાપનો ખોળો મૂકીને ટોપલામાં બેસી ગયા હોય, કોઈ પરફેક્ટ લાઈફ જીવ્યું નથી, કોઈ જીસસ ક્રોસે ચડ્યું હોય, કોઈક મોહમ્મદે હિજરત કરી હોય, દરેકની લાઈફમાં તો એક મિસિંગ પીસ ક્યાંક છે જ. મહાવીર બધું છોડીને નીકળી ગયા હોય, કોઈક મારા જેવા અળવિત્ર આવીને કાંડમાં કાંટા ભોકી જાય, લે તમે અહીં કેમ બેઠા છો? તો જંગલમાં તપ કરવા બેઠો છું, કપડાં નથી પહેર્યા, લે તો કાંટા નાખો. ખરેખર તપ કરવા બેઠા છે કે નહીં? આપણે ત્યાં હળી કરવા વાળા ક્યાં ઓછા છે? આ બધી જ દુઃખ દર્દની દાસ્તાનો, મેં કીધું ને તમે કાંઈ ન કરો, બેલ છોડી દો, કપડાં છોડી દો, જંગલમાં જઈને કે હું આત્મકલ્યાણ માટે તપ કરું છું, તો પોકાવીને કાંટા મારી જાય તમને, તમે શું કરો? બસ ત્યારે તમારે આ રેઇનબો વર્લ્ડમાં જવાનું છે, ત્યારે આપણે આ ફેરીટેલની આંગળી પકડવાની છે. ઇટ્સ અ નેવર એન્ડિંગ સ્ટોરી ઓલવેઝ, કે જેની અંદર પરીઓ પાંખો લઈને ઉતરશે કે નહીં ઉતરે, પણ કોઈક સારપની વાત તમે કરશો અને પછી જેની સાથે તમે કંઈક સારું કર્યું હશે એની આંખમાં જોશો તો પરીઓની પાંખ તમને આંસુના સ્મિત રૂપે દેખાશે. થેન્ક યુ ઓલ.